આટલી મોટી સંખ્યામાં આપ સર્વે ભક્તો, લગભગ બધા ભક્તો આજે આખો દિવસ પૂજાની તૈયારી કરી છે, ભગવાનને યાદ કર્યા છે. મહારાજનો આજે જન્મદિવસ છે, ઘરે ઘરે આજે શણગાર થયા છે, પારણું બંધાયું છે, બર્થડેની તૈયારી થઈ છે, બલૂન લગાવ્યા છે. બસવાલા ભક્તો, નીલકંઠ સ્વામીએ કહ્યું એમ, અમેરિકાના બધા સ્ટેટમાં, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકેમાં પણ ત્રણ ભક્તો, કેમ કે એ લોકોનો ટાઈમ ઝોન કંઈક સેટ થતો તો ત્રણ ભક્તો યુકેમાં પણ બેઠા છે. આટલા બધા ભક્તો, આટલી મોટી સંખ્યામાં 717 નામ તો આપણી પાસે આવી ગયા છે. એ સિવાયના પણ ઘણા બધા ભક્તો, ઘણા બધા નામ છે કે જે નામ દરરોજ આવ્યા જ કરતા હતા, કદાચ લિસ્ટમાં અમુક અપડેટ ન પણ થયા હોય, તેમ છતાં બધા કાર્યકર્તા ભક્તોએ ખૂબ સારી સેવા કરી. કાર્યકર્તા ભક્તોએ ખૂબ સારું એક એક ભક્તો સુધી પૂરેપૂરી ડિટેલ પહોંચાડી. તમારા ઘરે મહાપૂજાની તૈયારીના ફોટા જોઈ અમને એટલો સંતોષ થયો, એટલો આનંદ થયો. પૂજા શરૂ થતાં પહેલાં જ પીવડા ઘનશ્યામ મહારાજનો રાજીપો તમને મળી ગયો છે. તો આવો ભક્તો, હવે સમય જાજો નથી લેવો. એક જે ફરિયાદ હતી કે અમારી ઇન્ટરનેટ સ્લો હોય તો શું થાય, એટલે આપણે વ્યવસ્થા એવી કરી છે. આવો ભક્તો, પૂજ્ય નીલકંઠ સ્વામી ખૂબ પ્રેમથી મહાપૂજા કરાવે છે. આજે 717 કરતાં પણ વધારે આટલી મોટી સંખ્યામાં ભગવાન સ્વામિનારાયણના 239મા પ્રાગટ્ય નિમિત્તે પૂજા કરવા બેઠા છો. બધા ભક્તો હાથ જોડી ભગવાનની સામે એકદમ સ્થિર મન કરી આપણે બેસી જઈએ. મહારાજને, મહારાજના મોટા મુક્તો મુક્તાનંદ સ્વામી, ગોપાળાનંદ સ્વામી, આવા મુક્તોને સાથે સાથે પૂજ્યપાદ આપણા વહાલા વહાલા ગુરુજી, વહાલા સંતો, એમને યાદ કરી અત્યારે આપણે નીલકંઠ સ્વામીને ખૂબ તાળીઓથી વધાવીએ. સાથે મુકુંદ ભગત પણ આજે મહાપૂજા કરાવવાના છે. તો હવે મહાપૂજાનો આપણે પ્રારંભ કરશું. એટલે આટલી આપ સૌ કોઈ ભક્તોને વિનંતી, અને જે કોઈ ફોટા મોકલ્યા છે વચ્ચે નાનો ઇન્ટરવેલ પડશે ત્યારે આપણે થોડા બતાવશું, છેલ્લે પાછો ઇન્ટરવેલ પડશે ત્યારે બતાવશું. તો અત્યારે પૂજા. ઘનશ્યામ મહારાજની જય. વાલા ભક્તો, તમને જે મુજબ જાણ કરી છે પ્રમાણે બધા ભક્તોએ પૂજનની તૈયારી કરી ચૂક્યા હશો. તો સૌ પ્રથમ આદિ પૂજન આવે, પ્રારંભનું પ્રારંભિક પૂજન આવે અને હનુમાનજી ગણપતિજીનું પૂજન આવે ત્યાં સુધીની જે આપણી પૂજાની એક અલગ ડીશ રાખેલી છે હનુમાનજી ગણપતિજી માટે સુધીની, એ ડીશને અત્યારે પહેલાં લઈ લેશો. મહારાજના પૂજન માટેની ડીશ એક બાજુ રાખશો. કોઈ ભક્તોએ બે ડીશ ન કરી હોય તો અત્યારે પ્રારંભના પૂજન માટે ચોખાનો બાઉલ અને થોડા ફૂલની પાંખડીઓ અલગથી લઈ લેશો, જેથી કરીને મહારાજના પૂજનમાં બધું ભેગું ન થાય. તો અત્યારે પૂજનનો પ્રારંભ કરીએ. સૌ પ્રથમ પીવડા મહારાજ, એમના ચરણોમાં આપણે પ્રાર્થના કરીએ કે હે મહારાજ, આજે આપના પ્રાગટ્ય દિને અમે આપની પૂજા કરવા માટે ઉત્સુક છીએ. ત્યારે મહારાજ, મુક્તો સહિત આપ અમારી પૂજામાં પધારી અમને આપની પ્રત્યક્ષ પૂજાનું સુખ આપજો, એવી પ્રાર્થના કરી અને પ્રારંભ કરીએ. બે હાથ જોડી પ્રાર્થના. શ્રીમચ્છારદ પૂર્ણ ચંદ્ર વિલસત સ્મેરાનનમ શ્રીહરિમ તુંગે પીઠવરે સ્થિતમ પરિવૃતમ સદભક્ત વૃંદેર યથા તારાભિર્વિદુમર્ચ્યમાન મુરુદા તેશ્ચંદને કૌસુમે હારે શેખર પંક્તિભિશ્ચ હૃદયે શુક્લાંબરમ ચિંતયે. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે દરેક ભક્તો પોતાનો જમણો હાથ શિખા ઉપર રાખવાનો છે. દરેક ભક્તો શિખા ઉપર રાખો. શ્રીધર શ્રીપતે સ્વામીન ભક્તા નામ ભયંકર તિષ્ઠ દેવ શિખા બંધે સ્વામી નારાયણ પ્રભો. હવે તમારી પાસે જે કંકુ છે, કંકુનો બાઉલ પલાળેલો, તો એમાંથી એક આંગળીમાં કંકુ કરી અને મહારાજના ચરણમાં ચાંદલો કરી દેવાનો છે. મંત્રાર્થા સફલા સંતો સંતો પૂર્ણા મનોરથા શત્રુણાં બુદ્ધિના સોસ્તો મિત્રાણા ઉદયસ્તવ.
હવે દરેક ભક્તો પોતાનો જમણો હાથ ડાબા ખભા ઉપર કેતા યજ્ઞોપવિત જનોય ઉપર રાખશો. દરેક ભક્તો જમણો હાથ ડાબા ખભા ઉપર. યજ્ઞોપવિતં પરમં પવિત્રં પ્રજાપતેર્યત સહજં પુરસ્તાત આયુષ્યમર્ઘ્યં પ્રતિમોંચ શુભ્રં યજ્ઞોપવિતં બલમસ્તુ તેજ. હવે આચમન વિધિ કરવાનો છે તો આચમન માટે ચમચીમાં જ જળ રાખવાનું છે. આચમન કરીએ છીએ એવા ભાવ સાથે ખાલી બાઉલમાં જળ છોડી દેવાનું છે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી હરિકૃષ્ણાય નમઃ. ઓમ અવતારિણે શ્રી સહજાનંદાય નમઃ. હવે વાલા ભક્તો ટટ્ટાર બેસી આંખો બંધ કરી મહારાજના સ્વરૂપના ધ્યાન સાથે આપણે પ્રાણાયામ કરીએ છીએ. ઊંચા શ્વાસ લેવાના, ઊંડા શ્વાસ રોકી શકાય ત્યાં સુધી રોકવાના અને પછી શ્વાસ છોડવાના છે એ રીતે પ્રાણાયામ કરીશું. હરિ શાંતિમ હરિ કૃષ્ણ શાંતિમ કૃષ્ણ પ્રયચ્છતુ ભક્તિ ધર્માત્મજસ્તુભ્યમ ચૈવમ શાંતિમ પ્રયચ્છતુ શાંતિમ યચ્છતુ તે દેવ સ્વામી નારાયણ પ્રભુ નારાયણ મુનિસ્તુભ્યમ શાંતિમ યચ્છતુ સર્વદા. ઓમ શાંતિ 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 સુશાંતિર્ભવતુ સર્વારિષ્ટ સર્વોપદ્રવ સુશાંતિર્ભવતુ. હવે વાલા ભક્તો વિઘ્ન વિનાયક દેવ ગણપતિજી એમનું સ્મરણ કરીશું. સુમુખશ્ચૈકદંતશ્ચ કપિલો ગજકર્ણક લંબોદરશ્ચ વિકટો વિઘ્નનાશો વિનાયક ધૂમ્રકેતુર્ગણાધ્યક્ષો બાલચંદ્રો ગજાનન દ્વાદશૈતાની નામાનિ યઃ પઠે શૃણુયાદપિ. વિદ્યારંભે વિવાહે ચ પ્રવેશે નિર્ગમે તથા સંગ્રામે સંકટે ચૈવ વિઘ્નસ્તસ્ય ન જાયતે શુક્લાંબરધરં દેવં શશિવર્ણં ચતુર્ભુજં પ્રસન્નવદનં ધ્યાયેત સર્વવિઘ્નોપશાંતયે. ઓમ શ્રી સિદ્ધિબુદ્ધિ સહિત શ્રી મહાગણાધિપતયે નમઃ. હવે વાલા ભક્તો આપણા આરાધ્ય ઈષ્ટદેવ મહારાજ એમનું આપણે સ્મરણ કરવાનું છે. બે હાથ જોડી ભગવાનનું સ્મરણ. વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ રુચિરાનનાંબુજમ પૂજિતમ સુર નરોત્તમેર મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઘનશ્યામ મહારાજની જય. હવે વાલા ભક્તો આપણે જે નિમિત્તે આપણી પૂજા કરી રહ્યા છીએ પૂજાનો શુભ સંકલ્પ દરેક ભક્તો જમણા હાથમાં પાણી લે બે ટીપા નીચે ડાબો હાથ રાખી અને પૂજાનો આપણે સંકલ્પ કરીશું. ખાસ કરીને મુખ્ય યજમાન ભક્તો છે, સહસેવક ભક્તો છે, ભક્તોના વતીથી પૂજ્ય સ્વામી પૂજ્ય સુરત સ્વામી બેઠા છે, બધા ભક્તો વતીથી અહીંયા દાદાઓ પણ બેઠા છે, તમે બધા ભક્તો પણ ઘરે રહી અને મહારાજની દિવ્ય મહાપૂજા કરી રહ્યા છો તો દરેક યજમાન ભક્તોના સંકલ્પ મહારાજ પૂર્ણ કરે. સાથે સાથે અત્યારે વાલા ભક્તો આપણે બધાએ જાણીએ છીએ વિશ્વ ઉપર આવેલી કોરોના વાયરસની મહામારી મહામોટી આફત એમાંથી ભગવાન આ સમગ્ર વિશ્વને જલ્દી બહાર લાવે, આ મહામારીમાંથી માણસો જલ્દી બહાર આવે, જેણે જેણે પ્રાણ ગુમાવ્યા છે અને આત્માઓને શાંતિ આપે, જે પરિવારમાંથી એમના આધારસ્તંભ વ્યક્તિઓ જેમણે ગુમાવ્યા છે એ પરિવારને પણ ભગવાન સુખ શાંતિ અર્પે એવા સદભાવ સાથે અત્યારે આપણે મહાપૂજાનો શુભ સંકલ્પ કરીશું. ઓમ વિષ્ણુર્વિષ્ણુર્વિષ્ણુ શ્રીમદ ભગવતો મહાપુરુષસ્ય વિષ્ણુરાજ્ઞયા પ્રવર્તમાનસ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે શ્રી શ્વેતવારા કલ્પે સપ્તમ વૈવસ્વત મન્વંતરે અષ્ટાવિંશીતમે કલિયુગે કલિ પ્રથમ ચરણે ભૂરલોકે અમેરિકા દેશે ન્યૂજર્સી પ્રાંતે લોયાધામ મંદિરે પીયુડા મહારાજસ્ય સમીપે દ્વિસહસ્રોપરિ ષષ્ઠ સપ્તતિતમે સંવત્સરે ઉત્તરાયણે વસંત ઋતો મહામાંગલ્ય ફલપ્રદ માસોત્તમ માસે ચૈત્ર માસે શુક્લપક્ષે હરિજયંત્યાયામ તિથૌ ગુરુવાસરે યથાયથેષુ રાશિ સ્થાનસ્થિતેષુ સર્વેષુ ગ્રહેષુ. હવે બધા ભક્તો એ સાથે બોલવાનું છે. અહમ મમ આત્મનઃ
श्रुति स्मृति पुराण उक्त फल प्राप्ति अर्थम धर्म अर्थ काम मोक्ष आख्य चतुर्विध पुरुषार्थ फल प्राप्ति अर्थम भगवतः श्री स्वामीनारायणस्य पूजनम यथाशक्ति यथा ज्ञानेन यथा मिलित उपचार द्रव्यैः पूजनम करिष्ये। जल छोड़ दीस। हवे वाला भक्तो, सौ प्रथम आपणे जे पृथ्वीजी ऊपर आसन करीने बैठा छे, सौथी पहला पृथ्वीजीनुं पूजन छे, तो पुष्प अने चोखा लई लेशु। अथ पृथ्वी पूजनम। पृथ्वी त्वया धृता लोका देवी तं त्वं विष्णुना धृता त्वं च धार्य मां देवी पवित्रं कुरु चासनम्। ओम पृथ्वी कुर्मानंदवरा देवताभ्यो नमः। सकलोपचारार्थे गंधाक्षत पुष्पैः संपूजयामि। हवे वाला भक्तो, दिशाओनी शुद्धि माटे डाबा हाथनी अथेळीमां बे चोखाना दाणा लई लेशो, बे थी त्रण, અને એને જમણા ઢીંચણ ઉપર રાખી, ઉપર જમણો હાથ રાખી દેવાનો છે। અથ દીકરક્ષણ વિધિ। અપસર્પંતુ તે ભૂતા એ ભૂતા ભુવિ સંસ્થિતા એ ભૂતા વિઘ્ન કર્તારસ્તે નશ્યંતુ શિવાજ્ઞયા અપક્રામંતુ ભૂતાની પિશાચા સર્વતો દિશમ સર્વેષામ વિરોધેન પૂજા કર્મ સમારભે। હવે ઉપર ક્લોક વાઇઝ એક રાઉન્ડ ફેરવી અને ચોખા નીચે ડીશ પાસે, ભગવાનની ડીશ પાસે મૂકી દેજો। હવે વાલા ભક્તો, ચોખાનો બાઉલ તમારા ડાબા હાથમાં લઈ લેજો। જમણા હાથથી બબ્બે ચોખા મહારાજના ચરણારવિંદમાં ચડાવતા જવાના છે। અહીંયાથી જે જે ભગવાનના નામ બોલાતા જાય તે તે ભગવાનના સ્મરણ સાથે એ ભગવાનને આપણે ચડાવીશું। ओम श्री स्वामीनारायण परमात्मने नमः। ओम श्री लक्ष्मीनारायणाभ्याम नमः। ओम श्री नरनारायणाभ्याम नमः। ओम श्री मनमहागणाधिपते नमः। ओम श्री उमामहेश्वराभ्याम नमः। ओम श्री वाणी हिरण्यगर्भाभ्याम नमः। ओम श्री कुलदेवेभ्यो नमः। ओम श्री इष्टदेवेभ्यो नमः। ओम श्री सर्वेभ्यो देवेभ्यो नमः। हवे वाला भक्तो, આપણે ભગવાનના પૂજન માટે, અભિષેક માટે આપણે જે જળનો ઉપયોગ કરીશું, એ જળની અંદર આપણે મંત્રો દ્વારા તીર્થો સમુદ્રો વરુણ દેવો બધાનું આપણે આહ્વાન કરીશું। તો સૌથી પ્રથમ દરેક ભક્તો પોતાના કળશને નજીક લઈ ઉપર જમણો હાથ રાખી દેશો। અથ કળશ પૂજન વિધિ। कलशस्य मुखे विष्णु कंठे रुद्र समाश्रित मूले तत्र स्थितो ब्रह्मा मध्ये मातृगणा स्मृता कुक्षो तु सागरा सर्वे सप्तद्वीपा वसुंधरा ऋग्वेदोथ यजुर्वेद सामवेदो यथर्वणः। गंगे च यमुने चैव गोदावरी सरस्वती कावेरी नर्मदे सिंधो जलेस्मिन् सन्निधि कुरु सर्वे समुद्रः सरितस्तीर्थानि जलदानदा आयान्तु मम पूजार्थं दुरितक्षयकारका। આપણા કળશના જળની અંદર તીર્થો સમુદ્રો નદીઓનું આપણે આહ્વાન કર્યું। હવે હવે જળના દેવ વરુણજી એનું આપણે આહ્વાન કરવાનું છે। તો હાથમાં ચોખા લઈ વરુણદેવનું આહ્વાન કરીશું। આવાહયામિ દેવેશમ વરુણમ યાદ સાંપતિમ પાપનાશકરમ દિવ્યમ કલશેસ્મિન શુભાવહમ। નમો નમસ્તે સ્ફટિક પ્રભાય સુશ્વેતહારાય સુમંગલાય સુપાસહસ્તાય જસાસનાય જલાદિનાથાય નમો નમસ્તે। અસ્મિન કલશે વરુણમ સાંગમ સપરિવારમ સાયુધમ સશક્તિકમ સતીર્થમ આવ્યામિ સ્થાપયામિ। કળશની અંદર વરુણદેવનું પણ આહ્વાન કર્યું। હવે કળશને ચારે દિશામાં
કંકુથી ચાંદલા કરવાના છે, ક્લોક વાઇઝ કરવાના, પહેલાં ફ્રન્ટમાં પછી ચારે દિશામાં. સૌથી પહેલાં પૂર્વ દિશામાં તમારા જ્યાં હોય ત્યાં પૂર્વ દિશામાં, પછી ક્લોક વાઇઝ ચારે દિશામાં, અને પાંચમી વાર અંદર જળમાં ચાંદલો કરવાનો છે. પૂર્વે ઓમ ઇન્દ્રાય નમઃ, દક્ષિણે ઓમ યમાય નમઃ, પશ્ચિમે ઓમ વરુણાય નમઃ, ઉત્તરે ઓમ કુબેરાય નમઃ, કલશ મધ્યે ઓમ અપામપતયે વરુણાય નમઃ. હવે એક અબીર ગુલાલ ચોખા વાળું ફૂલની પાંખડીઓ લે અને કળશમાં અંદર પધરાવવાની છે. સર્વોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. હવે આ કળશમાં જે જળ છે એ જળમાંથી ફૂલ રાખી અથવા તો હાથથી જે રીતે તમને સાનુકૂળ રહે એમાંથી જળ લઈ પૂજાપાની દરેક વસ્તુ ઉપર પોતાની ઉપર અને એને છાંટી દેવાનું છે. અને પછીનું જળ અભિષેક માટેના કેસર જળ, પંચામૃત, તમારા પૂજાની જે વાટકી છે બધામાં થોડું થોડું જળ ઉમેરી દેજો. અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ ગતો પીવા યસ્મરેત પુંડરીકાક્ષમ સ બાહ્યાભ્યંતર શુચિહ. હવે તમારો જે કળશ છે એને ઉપર નાળિયેર પૂજન કરી, નાળિયેર ઉપર ત્યાં કેલ કરી દેજો, સેટ કરી નાળિયેર ઉપર ચાંદલો પ્યાન મને આપી દેશો. બોલો ઘનશ્યામ મહારાજની જય. હવે વાલા ભક્તો અહીંયા સ્વામીને માચીસ આપજો, દીપ પ્રજ્વલિત કરી દેશો. ભગતજી ત્યાં માચીસ છે. તમે પણ તમારે ઘરે જે દીવો છે અખંડ દીપ એને પ્રજ્વલિત કરી દેશો. હવે દીપ પૂજન કરીશું. અથ દીપ પૂજન વિધિ, ચોખાને ફૂલ હાથમાં લઈ લેશો દીપને પૂજન માટે. ભો દીપ દેવ રૂપસ્ત્વમ કર્મ સાક્ષીય વિઘ્નકૃત યાવત કર્મ સમાપ્તિ સ્યાત તાવદત્ર સ્થિરો ભવ. ઓમ દીપાધિષ્ઠિત પરમાત્મને શ્રી સ્વામિનારાયણાય નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. સકલોપચારાર્થે ગંધાક્ષત પુષ્પાણી સમર્પયામિ. દીપ એ અગ્નિનું એ જ્ઞાનનું પ્રતીક છે. દીપના પ્રજ્વલિત કરી અને દીપની સાક્ષીમાં આપણી આખી પૂજા મહારાજને મુક્તોની થશે. હવે સૂર્યનારાયણનું બે હાથ જોડી ધ્યાન કરવાનું છે. ધ્યેય સદા સવિત્રી મંડલ મધ્યવર્તી નારાયણ સરસિજાસન સન્નિવિષ્ટ કેયુરવાન મકર કુંડલવાન કિરીટી હારિ હિરણમય વપુર્ધૃત શંખ ચક્ર. હવે સૂર્યનારાયણને ઓમ સૂર્યમંડળાંતરવર્તીને ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ ધ્યાયામિ. અથ અર્ઘ્યમ, એક ચમચી જળ લઈ સૂર્યનારાયણને અર્ઘ્ય અર્પણ કરવાનું છે. યથા સા વિમલા સર્વા સૂર્ય ભાસ્કર ભાનુભિ તથા સા સફલા મહ્યં કુરુમ નિત્યં મમાર્ઘ્યત. ઓમ સૂર્યમંડળાંતરવર્તીને ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ હસ્તિયો અર્ઘ્યં સમર્પયામિ. આ રીતે પ્રારંભિક પૂજન થયું. હવે આદિદેવો, સૌ પહેલાં વિઘ્નવિનાયક દેવ ગણપતિજીનું પૂજન પ્રારંભ થશે. તમારી પાસે સોપારી હોય તો ડાબી બાજુના સોપારીમાં ગણપતિજીનું આહ્વાન સ્થાપન પૂજન પહેલાં કરજો, અથવા ગણપતિજીની મૂર્તિ હોય તો એનું પૂજન કરજો, નહીંતર સોપારી એ પણ ના હોય તો મહારાજની મૂર્તિમાં પૂજન કરશો. તો અત્યારે ગણપતિજી પૂજનના પ્રારંભમાં સૌથી પહેલાં ગણપતિજીનું બે હાથ જોડી ધ્યાન કરીશું. અથ ધ્યાનમ
श्वेतांगं श्वेतवस्त्रं सितकुसुमगणे पूजितं श्वेतगंधे क्षीराब्दो रत्नदीपे सुरतरु विमले रत्नसिंहासनस्थं दोर्भिपाशांकुचेष्टा भयद्रति विशदं चंद्रमौलिं त्रिनेत्रं ध्याये शान्त्यर्थ्यमीशं गणपतिममलं श्रीसमेतं प्रसन्नं ओम श्री सिद्धि बुद्धि सहित श्रीमन महागणाधिपतये नमः ध्यायामि। हाथ में चोखा लई गणपति जी नु आह्वान करीशु अथवा आह्वाहनम। ये हे हि विघ्नेश्वर विघ्न शांते पाशांकुशाब्जान वरदम दधानम सर्पाक्ष सूत्रावरमंद मूर्ते रक्षाद्वरन्नो भगवन् नमस्ते। ओम श्री सिद्धि बुद्धि सहित श्री महागणाधिपतये नमः आवाहनम समर्पयामि। गणपति जी पासे चोखा छोड़ी देवाना छे। आसन माटे हरि चोखा लई लेशो अथवा आसनम। रम्यम सुशोभनम दिव्यम सर्वसौख्यकरम परम आसनम च मया दत्तम गृहाण परमेश्वर। ओम श्री सिद्धि बुद्धि सहित श्री महागणाधिपतये नमः आसनम समर्पयामि। बधा ज भक्तो घरे तमारे सानुकूल होय तो ज अभिषेक विधि वगैरह करजो। कारण के भगवान माटे ने अभिषेक नी सामग्री राखी होय तो पछी न करशो खाली भाव थी जल गणपति जी पासे राखी खाली बाउल में चोड़जो। अहीं बधा भक्तो वती थी संतो प्रत्यक्ष अभिषेक पूजन वगैरह अहीं गणपतिजी थशे। तमे भक्तो जारे जारे पाणी छोड़वानुं कहेवामां आवे त्यारे खाली बाउल में गणपतिजी पासे अर्पण करूँ छू एम करीने खाली बाउल में छोड़जो। तो सौथी पहला गणपतिजी ने त्रण वार जल अर्पण करीशुं। एक वार चरण धोवा, एक वार हस्त धोवा अने एक वार मुख प्रक्षालन माटे तो त्रण चमची जल अर्पण करीशुं। ओम श्री सिद्धि बुद्धि सहित श्रीमन महागणाधिपतये नमः पाद्यो पाद्यं समर्पयामि हस्तयो अर्घ्यं समर्पयामि अर्घ्यान्ते मुखे आचमनीयं च समर्पयामि। हवे गणपति जी ने अभिषेक स्नान करीशु शुद्ध जल थी तो अथ स्नानम। गंगादि सर्व तीर्थेभ्यो मया प्रार्थनायारितम् तोयमेतत् सुखस्पर्शं स्नानार्थं प्रतिगृह्यताम्। गंगादि सर्वतीर्थेभ्यो मया प्रार्थनायारितं तोयमेतत् सुखस्पर्शं स्नानार्थं प्रतिगृह्यताम्। ओम श्री सिद्धि बुद्धि सहित श्री महागणाधिपतये नमः स्नानं समर्पयामि स्नानान्ते आचमनीयं च समर्पयामि। बोलो विघ्न विनायक देवनी जय। वाला भक्तो विघ्न विनायक देव गणपति जी एमनो आपणे अभिषेक कर्यो। विघ्न विनायक देव एटले तमाम विघ्नों ने हरनारा देव छे। अभिषेक कर्या बाद विघ्न विनायक देव ने आपणे वस्त्र जनोई वगैरह अर्पण करीशु। तो जे भक्तो पासे नाड़ा छड़ी होय तो एमांथी पीस करी अने तैयार राखीशु वस्त्र अर्पण करवा माटे। त्यार पछी जनोई अर्पण करवा माटे जारे आवे त्यारे पण जनोई नथी आपणे नाड़ा छड़ीथी ज अर्पण करीशुं। कोई भक्तोने जनोई के नाड़ा छड़ी बेय ना होय तो ए पुष्प अने चोखा पण चढ़ावी शकशे। तो अत्यारे विघ्न विनायक देव गणपतिजीने वस्त्र अर्पण करवा माटे नाड़ा छड़ी वगैरे अथवा वस्त्रोपवस्त्रे सर्वभूषादिके सौम्ये लोकलज्जा निवारणे मयोपपादिते तुभ्यं गृह्यतां वाससि त्वया। ओम श्री सिद्धि बुद्धि सहित श्री महागणाधिपतये नमः वस्त्रोपवस्त्रे समर्पयामि वस्त्रोपवस्त्रान्ते आचमनीयं च समर्पयामि। एक चमची आचमन आपी देशु अथ यज्ञोपवीतम् नवभिस्तन्तुर्भिर्युक्तं त्रिगुणं देवतामयम् उपवीतं मया दत्तं गृहाण परमेश्वर। नव उपवीतं मया दत्तं गृहाण परमेश्वर। ओम श्री सिद्धि बुद्धि सहित श्री महागणाधिपतये नमः यज्ञोपवीतं समर्पयामि यज्ञोपवीतान्ते आचमनीयं च समर्पयामि। एक चमची आचमन अर्पण करी देशु
ત્યારબાદ ગણપતિજીને કુમકુમથી ચાંદલો કરવાનો છે. તો જે અત્યારે તમારી ડીશમાં જે કંકુ છે એ કંકુ માટે તમારી પાણી આંગળી પાણીવાળી થોડી કરી અને કંકુમાંથી કરી અને ગણપતિજીને ચાંદલો કરી દઈશું. અથ ગંધ શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ મયા દત્તમ પૂજનાય પ્રગૃહ્યતામ. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણાધિપતયે નમઃ. ચંદનમ સમર્પયામિ. અથ અક્ષતાઃ ચોખા અક્ષતાસ્તાંડુલા શુભ્રા કુંકુમાયુક્તા સુશોભના મયા નિવેદિતા ભક્ત્યા તાન ગૃહાણ કૃપાં કુરુ. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણાધિપતયે નમઃ. અક્ષતાં ચ સમર્પયામિ. અથ પુષ્પાણિ. ગણપતિજીને પુષ્પ અર્પણ કરવાના છે. માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વૈમયા આનિતાનિ સુપુષ્પાણિ ગૃહ્યતાં પૂજનાયતે. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણાધિપતયે નમઃ. ઋતુકાલોદ્ભવાનિ પુષ્પાણિ ચ સમર્પયામિ. હવે ગણપતિજીને ધૂપ અને દીપ અર્પણ કરીએ છીએ. સૌ પહેલાં મહારાજને ધૂપ અને દીપ આપી દઈશું, ત્યાર પછી ગણપતિજીને. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણાધિપતયે નમઃ. ધૂપમાઘરાપયામિ દીપમ ચ દર્શયામિ. હવે ગણપતિજીને નૈવેદ્ય અર્પણ કરવાનું છે. તો તમે જો ડ્રાયફ્રૂટના 8 બાઉલ તૈયાર કરેલા હોય તો એમાંથી એક બાઉલ ડ્રાયફ્રૂટનો લઈ અને એમાં એક ફ્રૂટનું એક પીસ મૂકી, તમારી પાસે 8 ફ્રૂટના પીસ હોય તો અત્યારે લેજો, નહીંતર ખાલી ડ્રાયફ્રૂટ. અને જે ભક્તો ડ્રાયફ્રૂટ વગેરે 8 બાઉલ તૈયાર ન કર્યા હોય તો એમાંથી ડ્રાયફ્રૂટમાંથી 2-3 પીસ લઈ પણ નૈવેદ્ય ધર્મ અર્પણ કરીશું ગણપતિજીને. અથ નૈવેદ્યમ શર્કરા ખંડ ખાદ્યાનિ દધિ ક્ષીર ઘૃતાનિ ચ આહારમ ભક્ષ્ય ભોજ્યમ ચ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણાધિપતયે નમઃ. નૈવેદ્યમ સમર્પયામિ. નૈવેદ્યાંતે આચમનિયમ ચ સમર્પયામિ. એક ચમચી આચમન અર્પણ કરી દઈશું. અથ નિરાજનમ. હવે ગણપતિજીની આરતી કરીશું. તમે ભક્તોએ તમારી પાસે આરતીની વિશેષ તૈયારી હોય, 8 વાર 2 વાર હનુમાનજી ગણપતિની અને 5 વાર 5 આવરણની અને છેલ્લે મહારાજની, જો એ પ્રમાણેની તૈયારી હોય તો આરતી પ્રજ્વલિત કરી દેશો. ગણપતિજીની આરતી કરીશું. વિઘ્ન વિનાયક દેવની જય. જય મંગલકારી પ્રભુ જય મંગલકારી. આરતી પ્રેમે ઉતારો, આરતી પ્રેમે ઉતારો. ગણપતિ ભયહારી જય મંગલકારી. વંદિત ચરણ સુરાસુર ત્રિભુવન વિખ્યાતા પ્રભુ ત્રિભુવન વિખ્યાતા. કામરી પોસુત સુંદર મન વાંછિત દાતા. જય મંગલકારી ગૌરવરણ ગિરિજાસુત સુંદર ગજવદના પ્રભુ સુંદર ગજવદના. શોભિત શશિવર ભાલે, શોભિત શશિવર ભાલે. જય જય સુખ સદના જય મંગલકારી. એક દંત અઘમોચન ઉંદર અસવારી પ્રભુ ઉંદર અસવારી. લંબોદર ગણનાયક, લંબોદર ગણનાયક વરદાયક બારી. જય મંગલકારી સુંદર ઉરગ વિભૂષણ ભૂષિત સુખરાશિ પ્રભુ ભૂષિત સુખરાશિ. પ્રેમાનંદ બલિહારી, પ્રેમાનંદ બલિહારી. શિવસુત અવિનાશી જય મંગલકારી. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણાધિપતયે નમઃ. નિરાજનમ સમર્પયામિ. ગણપતિજીને આરતી અર્પણ કરી પોતે આરતી લઈ લેવાની છે અને ત્યાર પછી આરતી ઠારી
અને બીજી દિવેટો ભરી દઈશ. અથ મંત્ર પુષ્પાંજલિ, ચોખા અથવા ફૂલ લઈ લેશો ગણપતિજીને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવા માટે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્દિતાય નાગાનનાય શ્રુતિયજ્ઞ વિભૂષિતાય ગૌરીસુતાય ગણનાથ નમો નમસ્તે. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણાધિપતયે નમઃ. મંત્ર પુષ્પાંજલિ યુક્ત નમસ્કારાન સમર્પયામિ. બે હાથ જોડી ગણપતિજીને પ્રદક્ષિણા. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણાધિપતયે નમઃ. પ્રદક્ષિણા પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. અથ વિશેષાર્ઘ્ય. દરેક ભક્તો ગણપતિજીને અર્ઘ્ય અર્પણ કરવા માટે ચમચીમાં જળ લઈ લેશો. અહીંયા બધા ભક્તો અતિથી સ્વામી નાળિયેર લઈ લેશે. રક્ષ રક્ષ ગણાધ્યક્ષ રક્ષ ત્રિલોક્ય રક્ષક ભક્તાનામ ભયંકર્તા ત્રાતા ભવ ભવાર્ણવાત્. દ્વે માતુર કૃપા સિંધો ષાણ માતુરાગ્રજ પ્રભો વરદ ત્વં વરમ દેહિ વાંછિતમ વાંછિતાર્થદ અનેન સકલાર્ઘ્યેણ ફલદોસ્તુ સદા મમ. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણાધિપતયે નમઃ. સાથે બોલજો વિશેષ અર્ઘ્યમ અર્ઘ્યમ સમર્પયામિ સમર્પયામિ. હવે વિઘ્ન વિનાયક દેવની બે હાથ જોડી પ્રાર્થના કરી લઈશું. વિઘ્નેશ વિઘ્ન ચય ખંડન નામ ધ્યેય શ્રી શંકરાત્મજ સુરાધિપ વંદ્ય પાદ દુર્ગા મહાવ્રત ફલાખિલ મંગલાત્મન વિઘ્નમ મમાપહર સિદ્ધિ વિનાયકત્વમ. ઓમ શ્રી સિદ્ધિ બુદ્ધિ સહિત શ્રી મહાગણાધિપતયે નમઃ. પ્રાર્થના પૂર્વક નમસ્કારાન સમર્પયામિ. ચમચીમાં જળ લેવાનું છે. અનેન યથા જ્ઞાનેન યથાશક્તિ કૃતેન કરિષ્યમાણ શ્રીમદ આદિનારાયણ દેવ મહાપૂજનાખ્યે કર્મણી નિર્વિઘ્નતા સંપાદન હેતવે ગણપતિ પૂજનેન કર્મણા વિઘ્નહર્તા. સાથે બોલજો ભગવાન ભગવાન ગણપતિ ગણપતિ પ્રિયતા પ્રિયતામ નમઃ નમઃ. ઇતિ શ્રી ગણપતિ પૂજનમ સમાપ્તમ. બોલો વિઘ્ન વિનાયક દેવની જય. હવે વાલા ભક્તો, કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજ એમના પૂજનનો પ્રારંભ થાય છે. તો તમારી જમણી બાજુ કષ્ટભંજન દેવની મૂર્તિ રાખશો, ત્યાં એમનું પૂજન કરશો. સોપારી હોય તો સોપારી પર, નહીંતર મહારાજના સ્વરૂપમાં બધું પૂજન કરશો. તો અથ શ્રી સંકટ મોચન હનુમત પૂજનમ પ્રારભ્યતે. બે હાથ જોડી હનુમાનજી મહારાજનું ધ્યાન કરવાનું છે. બાલાર્કાયુત તેજસમ ત્રિનયનમ પ્રક્ષોભકમ સુંદરમ સુગ્રીવાદિ સમસ્ત વાનરયુતમ યારાદિતમ સાંજલિમ નાદેનેવ સમસ્ત રાક્ષસગણાન સંત્રાસયંતમ પ્રભુમ શ્રીમદ રામ પદાંબુજ સ્મૃતિરતમ ધ્યાયામિ વાતાત્મજમ. ઓમ શ્રી સંકટ મોચનાય ભગવતે હનુમતે નમઃ. ધ્યાયામિ. હાથમાં ચોખા લઈ હનુમાનજી મહારાજનું આહવાન કરીશું પધારવા માટે પ્રાર્થના. આગચ્છ દેવેશ જગન્નિવાસ રક્તાંબરાલંકૃત વજ્ર કચ્છ શ્રી જાનકીશો કવિનાશ દક્ષ શ્રી રામ દૂતમ શરણમ પ્રપદ્યે. ઓમ શ્રી સંકટ મોચનાય ભગવતે હનુમતે નમઃ. આહવાનાર્થે અક્ષતાન સમર્પયામિ. આસન માટે ફરી ચોખા લઈ લઈશું. શ્રી રામ દૂત શરણાગત દીન બંધો વજ્રાંગ દેહ કરુણાકર રુદ્ર મૂર્તે શ્રી રામ રામ ઇતિ જાપ કૃતાત્મ શક્તે સિંહાસનમ પ્રતિ ગૃહાણ નમો નમસ્તે.
ओम श्री संकट मोचनाय भगवते अनुमते नमः। आसनार्थे अक्षतान समर्पयामि। हनुमान जी महाराज ने त्यां पधरावीशु। बोलो कष्टभंजन देवनी जय। हनुमान जी महाराज ने त्रण वार जल अर्पण करीशु, चरण धोवा, हस्त धोवा ने मुख प्रक्षालन माटे। माला भक्तो, हनुमान जी महाराज कष्टभंजन देव पूजपाद गुरुजी घणीवार कहे छे, पण एक संत छे जेणे आपणा इष्टदेव भगवान परब्रह्म पुरुषोत्तम नारायणनी खूब सेवा करी छे। महाराजना प्रागट्य पूर्वे पण मात पिताની પણ ખૂબ સેવા કરી છે અને સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ પણ આશ્રિતોના દુઃખના નિવારણ માટે સારંગપુરને વિશે કષ્ટભંજન દેવની સ્થાપના કરી છે એનું આજે આપણે સ્મરણ કરી સાષ્ટાંગ સારંગપુર નિવાસી કષ્ટભંજન દેવનું આપણે પૂજન કરીએ છીએ। એવા ભાવ સાથે ત્રણ વાર જળ અર્પણ કરીશું, ચરણ ધોવા, હસ્ત ધોવા અને મુખ પ્રક્ષાલન માટે। ઓમ શ્રી સંકટ મોચનાય ભગવતે અનુમતે નમઃ। પાદ્યો પાદ્યં સમર્પયામિ। હસ્તયો અર્ઘ્યં સમર્પયામિ। મુખે આચમનીયં ચ સમર્પયામિ। અથ સ્નાનમ્। હનુમાનજી મહારાજને શુદ્ધ જળથી અભિષેક કરીશું। लांगूलधारक जितेन्द्रिय वायुपुत्र षट्पंच हस्तरचित द्विज दीर्घमान श्रीराम सेवन परेण सदोर्ध्वकाय स्नानं गृहाण सततं हनुमन् नमस्ते। स्नानं गृहाण सततं हनुमन् नमस्ते। ओम श्री संकट मोचनाय भगवते अनुमते नमः। स्नानं समर्पयामि। कष्टभंजन देव स्नानान्ते आचमनीयं समर्पयामि। हला भक्तो, कष्टभंजन देव हनुमानजी महाराज એનો આપણે અભિષેક કર્યો, મંજન કર્યું। હવે અઠવાડિયા પછી જ કહેતા ચૈત્ર સુધી પૂર્ણિમા એ હનુમાનજી મહારાજનો પ્રાગટ્ય દિવસ છે, ત્યારે એના પ્રાગટ્ય પૂર્વે આપણે કષ્ટભંજન દેવનું પૂજન કરી રહ્યા છીએ, ત્યારે એક વાર તાળીઓના નાદથી હનુમાનજી મહારાજને પણ આપણે વધાવી લઈશું। હનુમાનજી મહારાજને વસ્ત્ર અર્પણ કરવા માટે નાડા છડી લઈશું। અથ વસ્ત્રોપવસ્ત્રે। સૌવર્ણતંતુરચિતાનિ વિચિત્રિતાનિ સૂક્ષ્માણિ દેવતપનદ્યુતિસન્નિભાનિ દિવ્યાનિ નાથ વિધિનાથ મયાર્પિતાનિ નાનાંબરાણિ પરિદેહિ સુખમ વિદેહિ। ઓમ શ્રી સંકટમોચનાય ભગવતે અનુમતે નમઃ। વસ્ત્રં સમર્પયામિ। વસ્ત્રોપવસ્ત્રાંતે આચમનીયં ચ સમર્પયામિ। એક ચમચી હનુમાનજી મહારાજને આચમન અર્પણ કરી દઈશું। અથ યજ્ઞોપવિતમ્। હનુમાનજી મહારાજને જનોય અર્પણ કરવા માટે, જનોય ન હોય તો નાડા છડી, નાડા છડી ન હોય તો ચોખા અથવા ફૂલ પણ લઈ શકશું। ઓંકાર તત્વતંતુ પરિતમીશ બ્રહ્માત્મભિસ્ત્રિગુણિતમ વિહિતમ સવિત્રા યજ્ઞોપવિતમ અભિમંત્રિતમાત્મશક્ત્યા દેવાદિદેવ વિધિવત કુરુનાથ કંઠે। ઓમ શ્રી સંકટમોચનાય ભગવતે અનુમતે નમઃ। યજ્ઞોપવિતમ સમર્પયામિ। યજ્ઞોપવિતાંતે આચમનીયં ચ સમર્પયામિ। આચમન અર્પણ કર્યા પછી હનુમાનજી મહારાજને ચાંદલો કરી આપવાનો છે કુમકુમ વડે। રામારીણો કૃતરતો જનકાત્મજાયા
लंकास्थिता जनक जेति सुशोधकारिन सीतातिशोकहरण प्रबलारिहंत्री गंधम गृहाण सततम हनुमन नमस्ते अथ पुष्पाणी सेवंतिका बकुल चंपक पाटलाब्जे पुन्नाग जाति कर वीर रसाल पुष्पे बिल्व प्रवाल तुलसी दल मालिकाद्ये त्वां पूजयामि सततम हनुमन नमस्ते ओम श्री संकट मोचनाय भगवते हनुमते नमः अर्क पुष्पमाला ऋतु कालोद्भवानी पुष्पाणी च समर्पयामि हवे धूप ने दीप अर्पण करी देशु ओम श्री संकट मोचनाय भगवते हनुमते नमः दीपम दर्शयामि धूपम च आगरापयामि अथ नैवेद्यम हनुमान जी महाराज ने नैवेद्य अर्पण करवा माटे आगळ जेम कीधुं एम तमारी पासे आठ बाउल रेडी होय तो ड्राई फ्रूट अने फ्रूट लेशो आठ बाउल न होय तो ड्राई फ्रूट माथी थोड़ा पीस लई अने प्रसाद तरीके नैवेद्य तरीके हनुमानजी महाराज ने अर्पण करीशुं नानाविधं तु विपुलाज्यसितं सुपक्वं शाकं सपायसपयोदधिशोपदंशं रम्भाफलादिकफले सषड्रसाढ्यं नैवेद्यमेतदुपभुङ्क्ष्व सुखं विदेहि ओम श्री संकट मोचनाय भगवते हनुमते नमः साथे बोल जो नैवेद्यं निवेदयामि नैवेद्यान्ते आचमनीयं च समर्पयामि હવે વાલા ભક્ત હનુમાનજી મહારાજની આરતી કરવાની છે તો દરેક ભક્તો પોતાની આરતી પ્રજ્વલિત કરી દેશો બોલો કષ્ટભંજન દેવની જય જય કપિ બલવંતા પ્રભુ જય કપિ બલવંતા સુર નર મુનિ જન વંદિત સુર નર મુનિ જન વંદિત પદરજ હનુમંતા જય કપિ બલવંતા પ્રોઢ પ્રતાપ પવન સુત ત્રિભુવન જયકારી પ્રભુ ત્રિભુવન જયકારી અસુર રિપુ મદ ગંજન અસુર રિપુ મદ ગંજન ભય સંકટ હારી જય કપિ બલવંતા ભૂત પિશાચ વિકટ ગ્રહ પીડત નહી જંપે પ્રભુ પીડત નહી જંપે હનુમંત હાક સુણીને હનુમંત હાક સુણીને થર 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 કંપે જય કપિ બલવંતા રઘુવીર સહાય ઓળંગ્યો સાગરયતિ બારી પ્રભુ સાગરયતિ બારી સીતા સોદલ્યાય સીતા સોદલ્યાય કપિલંકા જારી જય કપિ બલવંતા રામચરણ રતિદાયક શરણાગત ત્રાતા પ્રભુ શરણાગત ત્રાતા પ્રેમાનંદ કહે હનુમંત પ્રેમાનંદ કહે હનુમંત વાંછિત ફળદાતા જય કપિ બલવંતા શ્રી કષ્ટભંજન દેવની જય ઓમ શ્રી સંકટ મોચનાય ભગવતે હનુમતે નમઃ નિરાજનમ સમર્પયામિ દેવાભિવંદનમ આત્માભિવંદનમ આરતી આપી આરતી પોતે લઈ લઈશું હવે મંત્ર પુષ્પાંજલિ માટે ફૂલની બે પાંખડી અથવા ચોખા લઈ લેશો ઓમ શ્રી સંકટ મોચનાય ભગવતે હનુમતે નમઃ મંત્ર પુષ્પાંજલિ યુક્ત નમસ્કારાન સમર્પયામિ બે હાથ જોડી હનુમાનજી મહારાજને પ્રદક્ષિણા કરીએ છીએ એવા ભાવ સાથે વંદન કરવાના છે ઓમ શ્રી સંકટ મોચનાય ભગવતે હનુમતે નમઃ પ્રદક્ષિણાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ અથ વિશેષાર્ઘ્યઃ હનુમાનજી મહારાજને અહીંયાથી સંતો નાળિયેર અર્પણ કરશે તમે બધા ભક્તો ત્યાં ચમચીમાં જળ રાખશો સુગંધિ પુષ્પાક્ષત ચંદનાન્વિતમ તાંબૂલ પૂગી ફલવારી સંયુતમ શ્રીરામ ભક્તાત્રમયામુદાર્પિતમ દેવાદિદેવાર્ઘ્યમિદમ પ્રગૃહ્યતામ ઓમ શ્રી સંકટમોચનાય ભગવતે હનુમતે નમઃ
સાથે બોલજો વિશેષ વિશેષ અર્ઘ્યમ સમર્પયામિ હનુમાનજી મહારાજને અર્ઘ્ય અર્પણ કરીશું ત્યારબાદ બે હાથ જોડી અંતમાં હનુમાનજી મહારાજને પ્રાર્થના કરવાની છે નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધિ રાજાધિરાજ રઘુનાયક મંત્રીવર્ય સિંદૂર ચર્ચિત કલેવર જ્ઞેષ્ટિ કેન્દ્ર શ્રીરામ દૂત હનુમન હર સંકટ મે ત્વં ભક્ત માનસ સમીપ્સિત પૂર્તિ શક્તો દીનસ્ય દુર્મદસ પત્ન ભયાર્તિ ભાજ ઇષ્ટં મમાપિ પરિપૂરય પૂર્ણ કામ શ્રીરામ દૂત હનુમન હર સંકટ મે ઓમ શ્રી સંકટ મોચનાય ભગવતે હનુમતે નમઃ પ્રાર્થના પૂર્વક નમસ્કાર સમર્પયામિ ચમચીમાં જળ લઈ લઈશું અનેન યથા જ્ઞાનેન યથા શક્તિ કૃતેન પૂજનેન સાથે બોલવાનું છે બધા ભક્તો એ ભગવાન ભગવાન હનુમાન હનુમાન પ્રિયતામ પ્રિયતામ નમામ નમામ ઇતિ શ્રી હનુમત પૂજનમ સમાપ્તમ બોલો શ્રી કષ્ટભંજન દેવની જય આ રીતે વાલા ભક્તો મહારાજના પૂજન પૂર્વે આદિદેવો તરીકે મહારાજના સેવક તરીકે ગણપતિજી અને હનુમાનજી મહારાજનું પૂજન સંપન્ન થયું હવે બધા ભક્તો પૂજનની સામગ્રી આપણે બદલી નાખવાની છે મહારાજ માટેની નવી સામગ્રી લઈશું આ બધી પૂજનની ડીશ ચોખા બધું પાછળ મૂકી દેવાનું છે અને નવી પૂજનની ડીશ પાણી વગેરે લઈ લઈશું દરેક ભક્તો થોડી વાર પોતાના આસન ઉપર થોડી વાર બ્રેક કરી લેશે કોઈને ઊભા થવું હોય પગની તકલીફ હોય તો થોડી વાર ઊભા થઈ પોતાના પગ મોકળા કરી શકશો ત્યારબાદ આપણે મહારાજની આગળ પૂજાનો પ્રારંભ કરીશું તો અત્યારે કોઈ ભક્તોને પોતાના સ્થાન ઉપર ઊભા થવું હોય પગ રિલેક્સ કરવા હોય તો કરી શકશો અને નવી પૂજનની સામગ્રી મહારાજ માટેની તૈયાર કરી રાખશો હાલા ભક્તો થોડી વારમાં આપણે મહારાજનું પૂજનનું પ્રારંભ કરીશું મહારાજના પૂજનનો પ્રારંભ થશે એટલે તરત અભિષેક વગેરે સામગ્રીની પણ જરૂર પડશે એટલે તમારી પાસે જે મહારાજના અભિષેક માટેની સામગ્રી મહારાજના અભિષેક માટેની મોટી થાળી અથવા ત્રાસ જેમાં તમે ભગવાનની મૂર્તિનો અભિષેક કરવાના હો એ સામગ્રી પણ બાજુમાં સાથે તૈયાર રાખજો જેથી કરીને ટાઈમે દોડાદોડી ન થાય કેસર જળ પંચામૃત સાદું જળ ચંદનવાળું જળ કર્યું હોય તો ચંદનવાળું જળ અત્તરવાળું જળ કર્યું હોય તો એ પણ એ બધું ના હોય તો તમારી પાસે જેટલી સામગ્રી હોય દૂધ હોય પંચામૃત હોય કેસર જળ હોય એનાથી પણ ઓપ્શનમાં તમે પૂજન અભિષેક કરી શકશો વાલા ભક્તો હું ને તમે આજે ખૂબ ભાગ્યશાળી છીએ કે પ્રગટ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ કૃપા કરીને આ પૃથ્વી પર પધાર્યા એના જ્યારે આજે 239મો પ્રાગટ્ય પર્વે મહારાજની પ્રત્યક્ષ પૂજાનો મને તમને લાભ મળ્યો છે ત્યારે મહારાજને એકવાર થેન્ક યુના રૂપમાં આપણે તાળીઓના નાદથી મહારાજને વધાવીશું અને હવે આપણે મહારાજની મહાપૂજાનો આગળ જ્યારે પ્રારંભ કરીએ છીએ ત્યારે સૌથી પ્રથમ દેહન્યાસ વિધિ કરવાનો સંકલ્પ કરીશું તો બધા ભક્તોએ પોતપોતાનું આસન ગ્રહણ કરી લેશો અત્યારે વાલા ભક્તો હવે તમે બધા પૂજાની સામગ્રી સાથે તૈયાર હશો અથ મહાપૂજા અધિકાર દેહન્યાસ વિધિ ન્યાસ વિધિના સંકલ્પ માટે જમણા હાથે ચમચીમાં જળ દરેક ભક્તો રાખશો ચમચીમાં જળ રાખજો અસ્ય શ્રી ત્રયોદશાક્ષર મંત્રસ્ય અખંડાનંદ ઋષિ ગાયત્રી છંદઃ અવતારી શ્રી હરિકૃષ્ણ ભગવદ્ દેવતા ધર્મપુત્રેતિ બીજમ નૈષ્ઠિક વ્રત ધરેતિ શક્તિ
भक्ति प्रवर्तकेति कीलकम् श्री स्वामी नारायण प्रीत्यर्थम् न्यासे विनियोगः। जल छोड़ी देवानो छे। दरेक भक्तो टटार बेसी बन्ने हाथ घूटन पर राखी अने मुद्रा बनावानी छे, पहला अंगूठा उपर पछी अंगूठा थी वारा फरती दरेक आंगली पर। अहींया पूज्य स्वामी करे छे मुजब दरेक भक्तो करता जशो। ओम नमो अंगुष्ठाभ्याम नमः। ओम अवतारणे तर्जनीभ्याम नमः। ओम स्वामी नारायणाय मध्यमाभ्याम नमः। ओम नमो अनामिकाभ्याम नमः। ओम अवतारणे कनिष्ठिकाभ्याम नमः। હવે જમણો હાથ ને ડાબો હાથ ઉપર નીચે આવી રીતે ફેરવવાનો છે। ઓમ શ્રી સ્વામિનારાયણાય કરતલ કરપુષ્ઠાભ્યામ નમઃ। હવે જમણો હાથ હૃદય વગેરે સ્થાન ઉપર દરેક ભક્તો મુકતા જશો। ઓમ નમો હૃદયાય નમઃ। ઓમ અવતારિણે શિરસે સ્વાહા। ઓમ શ્રી સ્વામિનારાયણાય શિખાયે વશટ। ઓમ નમો કવચાય હું। બંને આંખ ઉપર ઓમ અવતારણે નેત્રાભ્યામ ઔષધ। હવે એક ક્લોક વાઇઝ એક રાઉન્ડ આવું માથા ઉપર ફેરવી અને ત્રણ વાર આવું કરવાનું છે। ઓમ શ્રી સ્વામિનારાયણાય અસ્ત્રાય ફટ। ફરી નાભીથી લઈ અને દરેક સ્થાન ઉપર જમણો હાથ મૂકવાનો છે। ઓમ નકારમ નાભો, ત્યાંથી થોડો ઊંચે મોકારમ ઉદરે, ડાબી બાજુ હૃદય પર, વકારમ હૃદયે કંઠ ઉપર, તાકારમ કંઠે મુખ ઉપર, રિકારમ મુખે નાસિકા ઉપર, ણેકારમ નાસિકયોહો બંને આંખો ઉપર, સ્વાકારમ ચક્ષુષોહો બંને કાન ઉપર, મિકારમ કર્ણયોહો ભાલ ઉપર, નાકારમ લલાટે મસ્તક ઉપર, રાકારમ મૂર્ધની શિખા પાસે, યકારમ શિખાયામ બંને હાથ, ણાકારમ સ્કંદયોહો બધા અંગ ઉપર, યકારમ સર્વાંગે બંને હાથ ધોઈ નાખવાના છે। હાથ ધોઈ અને લૂછી અને આગળ હવે જે મહારાજ અક્ષરધામમાં દિવ્ય સિંહાસન, અક્ષરધામના દિવ્ય તેજ મધ્યે સિંહાસનમાં બિરાજમાન થઈ અનેક મુક્તોને પોતાના દિવ્ય સ્વરૂપનું સુખ આપી રહ્યા છે, મહારાજનું ધ્યાન કરી અને એ જ મહારાજ આજે મારી પૂજામાં મને દર્શન અને પૂજનનો લાભ આપવા માટે પધારવાના છે એવા ભાવ સાથે એ જ મહારાજનું આપણે ધ્યાન કરીશું બે હાથ જોડી। શ્રી કૃષ્ણ દ્વિભુજમ કિશોર વયસમ ધાર્મીમ સુપદમે ક્ષણ સસ્મેરાબ્જમુખમ સ્વભક્ત સમિતો સિંહાસને રાજિતમ ભક્તે કેસર ચંદનેર બહુવિધેર હારાવતં સાદિભિ પુષ્પે પૂજિત માદરેણ હૃદયે શુક્લાંબરમ ચિંતયે અક્ષરધામ મધ્યસ્થમ હ્યનંત મુક્ત સેવિતમ નેકેન્દુ સુપ્રભમ રમ્યમ શ્રીહરિમ ચિંતયામ્યહમ। ઓમ સાંગમ સપરિવારમ ભગવંતમ શ્રી સ્વામિનારાયણમ ધ્યાયામિ। હવે એ જ મહારાજને આપણી પૂજામાં પધારવા માટે આપણે પ્રાર્થના કરીશું। હે મહારાજ, આપ અમને આપની પ્રત્યક્ષ પૂજાનું સુખ આપવાને માટે અમારી પૂજામાં પધારો, અમે આપની પૂજા કરવા માટે ઉત્સુક છીએ એવા ભાવ સાથે મહારાજને કાલાવાલા કરી અને આપણી પૂજામાં બોલાવવાના છે। હાથમાં ચોખા રાખી અને મહારાજને પ્રાર્થના કરીને આહ્વાન કરીશું। ભક્તાનામ ભયંકરમ પ્રિયતમમ સ્વાનામ સ્વમૂર્તિ પ્રદમ ધાર્મીમ ત્વામ પુરુષોત્તમમ સુખનિધિમ ચાવાહનીયમ સદા સ્વીયમ ભાગવતાખ્ય ધર્મમવિતુમ પ્રાકટ્યમાપ્તમ ક્ષિતો સર્વેષામ પુરુ મંગલસ્ય વિધયે યાવાહયામિ પ્રભો। આગચ્છ ભગવન દેવ સ્વસ્થાનાત પરમેશ્વર અહમ પૂજામ કરિષ્યામિ
सदा त्वं सन्मुखो भव। ओम सांगम सपरिवारम भगवंतम श्री स्वामी नारायणम आह्वयामि स्थापयामि पूजयामि। हवे महाराज ने आसन अर्पण करीशु। आसन माटे तमे जे अभिषेक नी तैयारी करी होय त्यां बाजोट वगैरे राखी त्रास राखी आसन माटे भगवान ने फूल अने चोखा अर्पण करवाना छे। अभिषेक वगैरेनी तैयारीओ पण बधा भक्तोए करी हशे तो अभिषेक माटे पंचामृत केसरजल वगैरे बधी वस्तु आसपास राखी राखशो। तो अत्यारे भगवान ने आसन अर्पण करवानुं छे तो आसन माटे फूल अने चोखा लई लेशुं। रम्यं सुशोभनं दिव्यं सर्वसौख्यकरं शुभम् आसनं च मया दत्तं गृहाण पुरुषोत्तम गृहाण पुरुषोत्तम। ओम सांगाय सपरिवाराय भगवते श्री स्वामी नारायणाय नमः। आसनं समर्पयामि। आसन अर्पण कर्युं त्यां हवे महाराज ने अपने पधरावीशुं। बोलो घनश्याम महाराज की जय। हरि कृष्ण महाराज की जय। स्वामी नारायण भगवान की जय। साथे साथे नीलकंठ वर्णी महाराज पण त्यां अभिषेक माटे अभिषेक गारमां लई लेजो। दंड अने कमळ लई लेशो। वाला भक्तो दर हरिजयंतीए पीवड़ा महाराज दिव्य सानिध्य में आपणे छेल्ला 5-5.5 वर्षथी पूज्यपाद गुरुजीनी आज्ञाथी महापूजा करीए छीए। એમાં પૂજ્યપાદ ગુરુજીએ જ્યારથી આજ્ઞા કરી ત્યારથી નીલકંઠવર્ણી મહારાજ એમનો પણ આપણે દર હરિજયંતીએ કેસર જળથી ખૂબ ભાવથી ધામધૂમથી અભિષેક કરીએ છીએ। જે ભક્તો આજની મહાપૂજાના સેવકો છે એ બધાએ એમાં મુખ્ય સેવક ભક્તોમાં ડિવાઇન મિશન પરિવાર હસ્તે વિશાલ ભગત પરાગ ભગત જુગનુ ભગત સાથે સાથે ચિરાગ ભગત બિપિન કાકા ચિરંજીવી પ્રીતના બર્થડે નિમિત્તે મૃગેશભાઈ શાહ ચિરંજીવી પાર્થ તથા સમગ્ર પરિવાર ડૉક્ટર હિતેશ ભગત નડા ચિરંજીવી ગ્રંથ દર્શ વગેરે સમગ્ર પરિવાર આ મહાપૂજાના મુખ્ય સેવક ભક્તો છે। તમામ ભક્તોને આપણે એકવાર તાળીઓથી વધાવી લઈશું। સાથે સાથે જે ભક્તોએ સહસેવક તરીકે રહી અને જેના જેના સેવા કરી છે તમામ ભક્તોના નામ અહીંયા સ્ક્રીન ઉપર આપણને દેખાઈ રહ્યા છે। અત્યારે પૂજ્ય સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીશું। પૂજ્ય સ્વામી અત્યારે નીલકંઠ વર્ણી મહારાજના અભિષેક માટે અહીંયા સ્વામી પધારશે। અને ભીખુ દાદા અહીંયા મહારાજના અહીંયા અભિષેક માટે પધારશે અને પૂજ્ય સ્વામી ત્યાં નીલકંઠ વર્ણી મહારાજના અભિષેકનો પ્રારંભ કરશે। એ કેસર જળ વખતે લઈ લો। જે જે સહસેવક છે ભક્તોને પણ એકવાર સત્વરે એમની નામની યાદી આપણે અહીંયા જાહેર કરી લઈશું। ચતુરભાઈ હિરોપરા ફ્લોરિડા, ડૉક્ટર યોગેશ ભગત રાણપરિયા ફ્લોરિડા, ચિરાગ ભગત ચિરંજીવી પ્રીત ડેલાવર, હાર્દિક ભગત ન્યૂજર્સી, હિતેશ ભગત કંટકી, અશોકભાઈ કાછિયા ન્યૂજર્સી, મિતેશભાઈ જોર્જિયા એટલાન્ટા, ચિરાયુ ભગત ન્યૂજર્સી, ફાલ્ગુનીબેન કંટકી, સંગીતાબેન રાજેન્દ્રભાઈ ભાઈ પટેલ કંટકી, રિકિન ભગત ઓસ્ટ્રેલિયા, તેઓ પણ અત્યારે ઓસ્ટ્રેલિયામાંથી આખો પરિવાર મહાપૂજા કરી રહ્યો છે, મહેશભાઈ પટેલ માહિમ આખો પરિવાર વિસ્કોન્સિન, ભૂપેન્દ્રભાઈ ચિરંજીવી જય ઉર્ફે બિરબલભાઈ વિસ્કોન્સિન, ઘનશ્યામભાઈ પટેલ ઇલિનોઈસ કંડારીવાળા, ભાવુ ભગત ફ્લોરિડા, મહેન્દ્રભાઈ સોની ન્યુયોર્ક સહજાનંદ ઇન્કોર્પોરેશન, ચંપાબેન સુરેશભાઈ પટેલ ફ્લોરિડા, કરનીશ ઘનશ્યામભાઈ પટેલ મેનપુરા ન્યૂજર્સી, અલ્પેશ ભગત નડિયાદરા ન્યૂજર્સી, મિનેશ ભગત કાછિયા ન્યૂજર્સી, જૈનિકાબેન સંજયભાઈ પટેલ કેનેડા, કેરુભાઈ વિનુભાઈ પટેલ ન્યૂજર્સી, હર્ષદભાઈ પટેલ જોર્જિયા, કાંતિભાઈ અને વિદ્યાબેન પટેલ બાલ્ટીમોર, હરીશભાઈ અને શકુબેન એટલાન્ટિક સિટી, ચંદ્રકાંતભાઈ પટેલ એટલાન્ટિક સિટી, હિતેશભાઈ પટેલ નડિયાદવાળા ન્યૂજર્સી, ડૉક્ટર જય ભગત ન્યૂજર્સી, નરેન ભગત ટેનેસી, અંકુર ધર્મેશભાઈ બામરોલિયા ટેક્સાસ, આ બધા સહસેવકો છે। સાથે સાથે દર હરિજયંતિ અભિષેકના પણ યજમાન ભક્તો હોય છે તો અભિષેકના જે યજમાન ભક્તો છે એમાંથી
રમીલાબેન કોન્ટ્રાક્ટર ન્યૂજર્સી, રમેશભાઈ પટેલ કેનેડા, સચિન સુધીરભાઈ પટેલ, રીનાબેન સુધીરભાઈ પટેલ, સુધીરભાઈ ઇલિનોઇસ, યોગેશ રાણપરિયા, હાર્દિક પટેલ ન્યૂજર્સી, મિલન રાણપરિયા ફ્લોરિડા, યોગેશ રાણપરિયા ફ્લોરિડા, સમીરભાઈ રાય અલાબામા, ચિરાગ પટેલ ડેલાવર, જય કાછિયા ન્યૂજર્સી, અર્ચનાબેન કાછિયા ન્યૂજર્સી, સાથે સાથે આ જે નામો આવેલા છે એમાંથી તારાબેન કાછિયા ન્યૂજર્સી, તુલસીદાસભાઈ અને ગોદાવરીબેન પાદરિયા $51 એમના અભિષેકના છે, ચાંદનીબેન હર્ષદભાઈ પટેલ ટેક્સાસ તેઓ આજે રોજ આખા વર્ષની અભિષેકની સેવા સ્વીકારે છે, સાથે સાથે દિનેશભાઈ પટેલ નોર્થ કેરોલિના તેઓ પણ $51 કરી અને અભિષેકના યજમાન થયા છે. દર હરિજયંતીએ ઠાકોરજી મહારાજ નીલકંઠ વરણીરાજ મહારાજનો અભિષેક થાય છે. પૂજ્યપાદ ગુરુજીની આજ્ઞાથી ખૂબ નાની સેવામાં અભિષેકના યજમાનની $11 સેવા રાખેલી છે. જે ભક્તો, ઘણા ભક્તો એક અભિષેકની સેવા કરે છે, ઘણા ભક્તો આખા વર્ષના અભિષેકની સેવા કરે છે. તો જે જે ભક્તો અભિષેકના સેવકો છે, તમામ ભક્તો વતીથી, મુખ્ય સેવકો વતીથી અત્યારે પૂજ્ય સ્વામી ત્યાં નીલકંઠ વરણીરાજ મહારાજનો અભિષેક કરશે. પૂજ્ય દાદા અહીંયા નીલકંઠ વરણી મહારાજ પૂજનના એના અભિષેક કરશે. તો સૌ પ્રથમ અત્યારે મહારાજ આપણે અભિષેકના દર્શન કરાવવા માટે સ્નાનાગારની અંદર પધારી ચૂક્યા છે, ત્યારે એકવાર મહારાજનો આપણે તાળીઓના નાદથી અભિવાદન કરીશું, સાથે સાથે મહારાજનો એકવાર જયઘોષ પણ કરીશું. બોલો નીલકંઠ વરણીરાજ મહારાજની જય. મહારાજ પધાર્યા છે ત્યારે સૌ પ્રથમ મહારાજના ચરણ ધોઈએ છીએ એવા ભાવ સાથે ભગવાનના ચરણ પખાડવાના છે. અથ પાદ્યમ ઉષ્ણોદકમ નિર્મલમ ચ સર્વસોગંધ સંયુતમ પાદ પ્રક્ષાલનાર્થાય દત્તમ તે પ્રતિગૃહ્યતામ, દત્તમ તે પ્રતિગૃહ્યતામ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. પાદ્યમ સમર્પયામિ. મહારાજના ચરણ ધોયા. હવે વાલા ભક્તો મહારાજના બંને હસ્ત ધોવા માટે અર્ઘ્ય અર્પણ કરવાનું છે. બંને હાથ ભગવાનના ધોઈએ છીએ એવા ભાવ સાથે. નિત્યમ શેષ વિધિ સદેવ મુનિભિ પ્રેમણાર્ચિતાંગ્રી હરે જાત સાધુ જનાન વૃષસ્ય સુખિન કર્તુમ ગૃહે ત્વમ સ્વયં દૂર્વા પદ્ય પવિત્ર સર્ષપયવ શ્રીખંડ પુષ્પાક્ષતે યુક્તમ કાંચન ભાજનસ્થમુદકમ અર્ઘ્યમ ગૃહાણત્વિદમ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. હસ્તિયો અર્ઘ્યમ સમર્પયામિ. હવે ભગવાનને મુખ પ્રક્ષાલન માટે આચમન અર્પણ કરવાનું છે. મુખ પાસે અથવા ચમચીમાં લઈ લેજો. સર્વતીર્થ સમાયુક્તમ સુગંધિ નિર્મલમ જલમ આચમ્યતા મયા દત્તમ સ્વામિનારાયણ પ્રભો. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. અર્ઘ્યાંતે આચમનિયમ સમર્પયામિ. અથ સ્નાનમ. હવે સ્નાન કરાવવાનું છે મહારાજને, તો સ્નાન કરાવતા જઈશું. શુદ્ધ જળથી હમણાં સ્નાન કરવાનું છે. સ્વાસક્તે સ્વવૃષે સ્થિતેશ્ચ મુનિભિ સાકમ સ્વગંગા જલે કર્તુમ સ્નાનમહર્નિશમ સુનિરતસ્ ત્વમ સ્વામિનારાયણ. ઉષ્ણમ શીતલમેવ વાંબુકલશે સંસ્થમ યથર્તુ પ્રભો ભક્તાધીનમલક્ષયાય ચ મયા દત્તમ હરે સ્વીકુરુ. ગંગા સરસ્વતી રેવા પયોષ્ણી નર્મદા જલે સ્નાપિતોસિ મયા દેવ સ્વામિનારાયણ પ્રભો. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. મલાપકર્ષ સ્નાનમ સમર્પયામિ. બોલો ઘનશ્યામ મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. પંચામૃત લઈ લે. અથ પંચામૃત સ્નાનમ. ઘનશ્યામ દાદા અહીંયા ઉપર પૂજ્ય સ્વામી સાથે અભિષેક વિધિનો લાભ માં લેશે. તો ઘનશ્યામ દાદા, વાલા ભક્તો હવે મહારાજને આપણે પંચામૃતથી અભિષેક કરવાનો છે, તો પંચામૃત તૈયાર રાખશો અને ભગવાનનો પંચામૃતથી અભિષેક કરશો.
આપ્યું છે. બ્રહ્માખ્ય નિજ ધામનિ દિવ્ય વિભવે યોક્ત સ્થિત સર્વદા મુક્તે સેવિત પાદ પલ્લવ યુગો નેકાવતારાંદધત ધર્માંગ પ્રભવ પયોદધિગ્રિતં ક્ષોદ્રં સિતાં કૃષ્ણ મે પ્રીત્યર્થં સ્નપનં ગૃહાણ કૃપયા પંચામૃતેન પ્રભો પયોદધિગ્રિતં ચૈવ મધુશર્કરાન્વિતં પંચામૃતં મયા નીતં સ્નાનાર્થં પ્રતિગૃહ્યતાં સ્નાનાર્થં પ્રતિગૃહ્યતાં. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. મિલિત પંચામૃત સ્નાનં સમર્પયામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. મહારાજને પંચામૃતથી અભિષેક કર્યો, હવે શુદ્ધ જળથી ભગવાનને સ્નાન કરાવી દેવાનું છે. પંચામૃત સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનં સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયં ચ સમર્પયામિ. એક ચમચી આચમન અર્પણ કરી દેશો. હવે વાલા ભક્તો, મહારાજને ચંદનના જળ વડે અભિષેક કરવાનું છે. તો તમારી પાસે ચંદન જળ હોય તો એનાથી કરશો, ના હોય તો કેસર જળથી પણ કરી શકશો. તો અત્યારે મહારાજને ચંદનના જળ વડે ભગવાનનો અભિષેક. અથ ગંધોદક સ્નાનમ મલયાચલ સંભૂતમ ચંદના ગુરુ સંભવમ ચંદનમ દેવ દેવેશ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ ચંદનમ દેવ દેવેશ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ગંધોદક સ્નાનમ સમર્પયામિ. ગંધોદક સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયં ચ સમર્પયામિ. હવે વાલા ભક્તો, મહારાજને અત્તરના જળ વડે અભિષેક કરવાનો છે. પેલા બે ભેગા કરીને પાછળ મૂકી દીધું. અત્તરના જળથી ભગવાનનો અભિષેક થશે. તો તમારી પાસે અત્તર જળ હોય તો એનાથી કરશો, ના હોય તો કેસર જળથી પણ અભિષેક થઈ શકશે. અથવા ઉદ્વર્તન સ્નાનમ નાના સુગંધિ દ્રવ્યમ ચ ચંદનમ રજનીયુતમ ઉદ્વર્તનમ મયા દત્તમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ ઉદ્વર્તનમ મયા દત્તમ સ્નાનાર્થમ પ્રતિગૃહ્યતામ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. ઉદ્વર્તન સ્નાનમ સમર્પયામિ. ઉદ્વર્તન સ્નાનાંતે શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ. શુદ્ધોદક સ્નાનાંતે આચમનીયં ચ સમર્પયામિ. બોલો ઘનશ્યામ મહારાજની જય. નીલકંઠ વર્ણિરાજ મહારાજની જય. હાલા ભક્તો, મહારાજને પંચામૃત ચંદન અત્તર વગેરેના જળથી ભગવાનનો અભિષેક કર્યો. હવે મહારાજને આપણે મહાભિષેક કરવાનો છે કેસર જળથી. તો દરેક ભક્તો કેસર જળ તૈયાર રાખીશું અને મહારાજને સ્નાન કરાવવા માટે કેસર જળથી ભગવાનનો અભિષેક કરીશું. વાલા ભક્તો, હવે આપણે મહારાજનો કેસર જળથી મહાભિષેકનો પ્રારંભ કરીશું. તો બધા ભક્તો ધીરે ધીરે ધારથી, પહેલાં વૈદિક મંત્રોથી આપણે મહારાજનો અભિષેક કરીશું, ત્યારબાદ વંદુના પાઠ સાથે આપણે અભિષેક કરીશું. વંદુના પાઠ એ ચાર વેદના સાર રૂપ છે. કોઈ ચાર વેદનો પાઠ કરે અને વંદુના પાઠ કરે, સદગુરુ ગોપાળન સ્વામીએ સમાન ફળ કહ્યું છે. તો આપણે વંદુના પાઠ સાથે મહારાજના એક એક અંગને નિરખતા પણ અભિષેક કરીશું.
તો પહેલાં પુરુષ સૂક્તથી વૈદિક મંત્રોથી પહેલાં અભિષેકનો પ્રારંભ કરીશું. અથ મહાભિષેક સ્નાનમ હરિ ઓમ સહસ્રશિરેખા પુરુખ સહસ્રાક્ષ સહસ્રપાત સભૂમિ ગુમ સર્વતસ પૃથ્વા ત્યતિષ્ઠ દશાંગુલમ પુરુખ એવેદ ગુમ સર્વમ યદ્ભૂતમ યચ્ચ ભાવ્યમ ઉતામૃતત્વશેષાનો જદન્નેનાતિરોહતિ એતાવાનસ્ય મહિમાતો જાયાસ્ત્ય પુરુખઃ પાદોસ્ય વિશ્વા ભૂતાનિ ત્રિપાદસ્યામૃતં દિવિ ત્રિપાદૂર્ધ્વઉદેત્ પુરુખઃ પાદોસેહાભવત્પુનઃ તતો વિખ્વં વ્યક્રામત્સાસનાન સનેયભિ તતો વિરાડ જાયત વિરાજો અધિપુરુખઃ સજાતો અત્યરિશ્ચ તપશ્ચાદ ભૂમિમથો પુરઃ તસ્માદ જગ્યાત સર્વહૂતઃ સંવૃતં પૃખદાજ્યં પશુંસ્તાશ્ચક્રે વાયવ્યાનારણ્યા ગ્રામ્યાશ્ચ જે યજ્ઞેન યજ્ઞમયજંત દેવા સ્તાનિ ધર્માણિ પ્રથમાન્યા સન્ન તેહનાકં મહિમાનઃ સચંત જત્ર પૂર્વે સાધ્યાઃ સંતિ દેવાઃ હરિ ઓમ અદ્ભ્યઃ સંવૃતઃ ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. હવે દરેક ભક્તો વંદુના પાઠ કરતા કરતા ધીરે ધીરે ધારથી અથવા ચમચીથી જે પ્રમાણે તમારી પાસે કેસર જળ હોય, જેવી અભિષેકની વ્યવસ્થા હોય, એક જ જગ્યાએ અભિષેક થતો હોય તો પરિવારના દરેક સભ્યો પૂજામાં બેઠા હોય ના બેઠા હોય દરેકને અભિષેકનો લાભ અપાવીશું. અહીંયા પણ નીલકંઠ વર્ણિરાજ મહારાજનો અભિષેક તમામ ભક્તો વતીથી પૂજ્ય સુરત સ્વામી અને સંતો કરી રહ્યા છે. તો તમે પણ હવે બધા ભક્તો વંદુનો પાઠ સાથે સાથે બોલતા જવાનું છે, ભગવાનના એક એક અંગને નિરખતા જવાના છે અને ભાવ સાથે મહિમા સાથે કેસર જળથી ભગવાનનો મહાભિષેકનો પ્રારંભ. વંદુ સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે લોલ, જેને બજતા છૂટે ફંદ કરે બહુ પાર ને રે લોલ, સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રે લોલ, જેને બહુ બ્રહ્માધિક દેવ ભજે તજ કામ ને રે લોલ, જે હરિ અક્ષર બ્રહ્મ આધાર કે પાર કોઈ નવ લહે રે લોલ, જેને શેષ સહસ્રમુખ ગાય નિગમ ને તી કહે રે લોલ, વર્ણવ સુંદર રૂપાનુપ જુગલ ચરણે નમી રે લોલ, નક્ષિક પ્રેમ સખી ના નાથ રહો ઉર્મા રમી રે લોલ, આવ મારા મોહન મીઠડા લાલ કે યો તારી મૂર્તિ રે લોલ, જતન કરી રાખો રસ્યા રાજ વિસાર નહીં ઓર થી રે લોલ, મન મારું મોહ્યું મોહન લાલ પાગલી ની ભાત મારે લોલ, આવરા છોકલા ખોસુ છેલ ખાતલા જો ખાત મારે લોલ, વાળતર જડકે સુંદર બાળ દિલક રૂડા વાળતર વામ કરણ માં તિલ તેને મનડા હર્યા રે લોલ, વાળતર પ્રકૃતિને બાણે શ્યામ કાળજ મારા કોરિયા રે લોલ, નેણતર પ્રેમ સખી ના નાદ ચિત મારા ચોરિયા રે લોલ, વાલ મન વસકી દીવ્રજ રાજ વલાપતર વાલ મારે લોલ, મન મારું તલખે જોવા કાજ તી વકડી છે ગાલ મારે લોલ, વાલતર નાશક નમણી નાથ અધર બિંબ લાલ છે રે લોલ, છેલ મારા પ્રાણ કરું કુરબાન જોયા જેવી ચાલ છે રે લોલ, વાળતર દંત દાડમ ના બી ચતુરાય ચાવતા રે લોલ, વાલ મારા પ્રાણ હરો છો નાથ મીઠું મીઠું ગાવતા રે લોલ, વાળતર હસવે હરાણું ચિત્ત બીજું હવે નવું ગમે રે લોલ, મન મારું પ્રેમ સખી ના નાથ કે તમ કેડે રસ્યા જોઈ રૂપાળી કોઢ રૂડી રે ખાવડી રે લોલ,
વાલમર મનડું મડવા ચાય કે જાય ચિતડું ચડી રેલો વાલતર જમણી ભુજાને પાસુડા તિલ ચાર છે રેલો વાલતર કંઠ વચ્ચે તિલ એક અનુપમ સાર છે રેલો વાલતર ઉર્મા વિણ ગુણહાર જોઈ નેણા ઠરે રેલો વાળતો જાણે પ્રેમી જન જોઈ નિત્ય ધ્યાન ધરે રેલો રસ્યા જોઈ તમારું રૂપ રસિક જન ઘે લડારેલો આવલા પ્રેમ સખી નાના સુંદર વર છે લડારેલો વાળતરે ભુજા જુગલ જગદીશ જોઈને જવ વારણે રેલો કરના લટકા કરતા લાલ આવલ મારે બારણે રેલો વાળતર યા ગળીઓની રેખા નખમણી જોઈને રેલો પર મારા ચિત્તમાં રાખો ચોરી કહું નહીં કોઈને રેલો વાળતરા ઉર્માનુપમ છાપ જન જીવ આંકડો રેલો વાલમરા હૈડ હરખ ન માય જણ જમડા મળો રેલો વાળતર ઉદર અતિ રસ રૂપ શીતળ સદાનાથજી રેલો આવર પ્રેમ સખી ના પ્રાણ મળું પરિબાથજી રેલો વાળતર મૂર્તિ અતિ રસ રૂપ રસિક જોઈને વાલા એ રસના ચાખણ હાર કે છાસ્તે નવ પીવે રેલો વાલમારે સુખ સંપત્તમ શ્યામ મોહન મન ભાવતા રેલો અમારે મંદિર જીવન પ્રાણ સિને બોલાવતા રેલો વાળતર રૂપ અનુપમ ગોર મૂર્તિ મન માં ગમે રેલો વાળતર જો બન જોવા કાજ ગી ચરણે નમે રેલો અમારે રસ્યા રાજીવ નેણ મર્મ કરી બોલતા રેલો આવલા પ્રેમ સખી ના શેણ મંદિર મારે ડોલતા રેલો વાળતર રૂપ અનુપમ નાથ ઉદર શોભા ગણી રેલો ત્રિવડી જો સુંદર છેલ આવનારા અમ ભણી રેલો વાળતર ના ભી નવતમ રૂપ ઉડિયતિ ગોળ છે રેલો કડીલંગ જોઈને જાદવ રાય કે મન રંગ ચોળ છે રેલો વાળતર જંગા જુગલની શોભા મનમાં જોઈ રહો રેલો વાલને તો નિર્ખો પીંડી ને પાણી કોઈને નવ કહો રેલો વાળતર ચરણ કમનનું ધ્યાન ધરવતી હેત મારેલો અવલા પ્રેમ સખી ના નાદ રાખું મારા ચિત્ત મારેલો વાળતરા જુગલ ચરણ રસ રૂપ વખાણું વાલ મારેલો વાલાતી કોમળ અરુણ રસાળ ચોરે ચિત ચાલ મારેલો વાલતર જમણે અંગૂઠે તિલ ક નખમાં ચીન છે રેલો વલછલી આંગળીએ તિલ એક જોન મન દીન છે રેલો વાલતર નખની અરુણતા જોઈ શશિકળ ક્ષીણ છે રેલો વલરસ ચોર ચકોર જે ભક્ત જોન પ્રવીણ છે રે વાલતર ઉર્ધ્વરે ખામાં ચિત રહો કરી વાસ ને રેલો માગે પ્રેમ સખી કર જોડી દિજદન દાસ ને રેલો માગે પ્રેમ સખી કર જોડી દિજદન દાસ ને રેલો વંદુ સહજાનંદ સ્વરૂપ અનુપમ સાર ને રેલો જેને બધતા છૂટે ફંદ કરે બહુ પાર ને રેલો સમરૂપ પ્રગટ રૂપ સુખધામ અનુપમ નામ ને રેલો જેને બહુ બ્રહ્માધિક દેવ ભજે તજ કામ ને રેલો જે હરિ અક્ષર બ્રહ્માધાર કે પાર કોઈ નવ લહે રેલો જેને શેષ હસ્તમુખ ગાય નિગમને તી કહે રેલો વર્ણવ સુંદર રૂપાનુપ જુગલ ચરણે નમી રેલો નક્ષિક પ્રેમ સખી ના નાથ રહો ઉર્મા રમી રેલો અમર મોહન મીઠડા લાલ કે જો તારી મૂર્તિ રેલો જતન કરી રાખો રસ્યા રાલ વિસાર નહી ઓરથી રેલો મન મારું મોહ્યું મોહન લાલ પાગડીની ભાત મારે અવરા ચોકલા ખોસુ છેલ ખાધલા જો ખાત મારેલો વાલતર જડકે સુંદર ભાલ તિલક રૂડા વાલતર વામકરણ માં તિલ તેને મનડા હર્યા રે લોલ વાલતર પ્રકૃતિને બાણે શ્યામ કડજ માર કોરિયા રે લોલ નેણતર પ્રેમ સખી ના નાચ તમાર ચોરિયા રે લોલ વાલ મને વશ કી ધીવ્રજ રાજ વાલપતર વાલ મારે લોલ મન મારું તલખે જોવા કાજ ટીબકડી ચગાલ મારે લોલ વાલતરી નાસિક નમણી નાથ અધર બિંબલાલ છે રે લોલ છેલ્લા મારા પ્રાણ કરું કુરબાન જોયા જેવી ચાલ છે રે લોલ વાલતર દંત દાડમ ના બીજ ચતુરાઈ ચાવતા રે લોલ વાલ મારા પ્રાણ હરો છો નાથ મીઠું મીઠું ગાવતા રે લોલ વાલ તારે હસવે હરાણું ચિત્ત બીજું હવે નવ ગમે રે લોલ મન મારું પ્રેમ સખી ના નાથ ભમે રે લોલ રસ્યા જોઈ રૂપાડી કોટ રૂડી રે ખાવડી રે લોલ વાલ મારું મન ડૂમડવા ચહાય કે જાય ચિતડું ચડી રે લોલ જમની ભુજાને પાસ રૂડા તિલ ચાર છે રે લોલ વાલ તર કંઠ વચ્ચે તિલ એક અનુપમ સાર છે રે લોલ વાલ તર ઉરમા વિન ગુણહાર જોઈને નેણા ઠરે રે લોલ જાણે પ્રેમી જન જોઈ નિત્ય ધ્યાન ધરે રે લોલ રસ્યા જોઈ તમારું રૂપ રસિક જન ઘેલ ડારે લોલ પ્રેમ સખી ના નાથ સુંદર વર છેલ ડારે લોલ વાલ તરે ભુજા જુગલ જગદીશ જોઈને જવ વારણે રે લોલ કરના લટકા કરતા લાલ
બારણે રે લોલ વાલા તારી આંગડીઓ ની રે ખા નખમણી જોઈ ને રે લોલ વાલા મારા ચિત્ત માં રાખો ચોરી કહું નહીં કોઈ ને રે લોલ ઉર્માનુપમ છાપજો અને જીવા કડો રે લોલ વાલા મારે હૈડે હરખન માય જણુ જ હમ નામ ડોરે લોલ વાલા તારું ઉદર તીરસ રૂપ શીતળ સદાનાથ જી રે લોલ અબોરા પ્રેમ સખીના પ્રાણ મડું ભરી બાત જી રે લોલ વાલા તારી મૂર્તિ અતિરસ રૂપ રસિક જોઈને જીવે રે લોલ વાલા એ રસના ચાખણ હાર વાલા મારે સુખ સંપત્ત મિશામ મોહન મન ભાવતા રે લોલ આવો મારે મંદિર જીવન પ્રાણ હસીને બોલાવતા રે લોલ વાલા તર રૂપ અનુપમ ગૌર મૂર્તિ મન માગ મેરે લોલ વાલા તર જોબન જોવા કાજ ચિત ચરણે ન મેરે લોલ આવો મારા રસિયા રાજીવ નેણ મરમ કરી બોલતા રે લોલ આવો વાલા પ્રેમ સખીના ડોલતા રે લોલ વાલ તર રૂપ અનુપમ નાથ ઉદર શોભા ગણી રે લોલ ત્રિવડી જો સુંદર છે લાવો ન્યોરામાં બની રે લોલ વાલ તરી નાભી નૌતમ રૂપ ઊંડી અતિ ગોળ છે રે લોલ કટી લંક જોઈને જાદવ રાય મન રંગ ચોડ છે રે લોલ વાલ તરે જંગા જુગલની શોભા મનમાં જોઈ રહું રે લોલ વાલ નિત નિરખું પિંડીને પાણી કોઈને નવ કહું રે લોલ વાલ તરા ચરણ કમળનું ધ્યાન ધરુવતી હેત મારે લોલ આવો વાલ પ્રેમ પ્રેમ સખી ના નાથ રાખો મારે ચિત્ત મારે લોલ વાલ તર જુગલ ચરણ રસ રૂપ વખાણો વાલ મારે લોલ વાલાતી કોમળ રુન રસાડ ચોરે ચિત ચાલ મારે લોલ વાલ તર જમને અંગૂઠે તિલ કે નખમાં ચિન્હ છે રે લોલ વાલ છેલી આંગળીએ તિલ એક જુવાની મંદિન છે રે લોલ વાલ તર નખની અરુણતા જોઈ શશી કડા ક્ષીણ છે રે લોલ વાલ રસ ચોર ચકોર જે ભક્ત જુવાની પ્રવીણ છે રે લોલ વાલ તરી ઉર્ધ્વરેખામાં ચિત્ત રહો કરી વાસ ને રે લોલ માંગે પ્રેમ સખી કર જોડી દેજો દાનદાસ ને રે લોલ માંગે પ્રેમ સખી કર જોડી દેજો દાનદાસ ને રે લોલ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય હરિ કૃષ્ણ મહારાજની સ્વામિનારાયણ ભગવાનની જય નીલકંઠ વર્ણિરાજ મહારાજની ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ મહાભિષેક સ્નાનમ સમર્પયામિ હવે વાલા ભક્તો મહારાજને શુદ્ધ જળથી ચોખ્ખા પાણીથી હવે ક્લીન પાણીથી હવે મહારાજને છેલ્લે સ્નાન કરાવી દઈશું ત્યારબાદ પછી મહારાજને અત્યારે મંત્રો બોલું પછી આપણે શુદ્ધ જળથી સ્નાન કરાવવાનો પ્રારંભ કરીશું ત્યાર પછી મહારાજને મંજન વગેરે કરી બધી સફાઈ કરીશું એ દરમિયાન આજે મોટી સંખ્યામાં ભક્તો ઘરેથી પૂજાનો લાભ લઈ રહ્યા છે જે ભક્તોએ પૂજ્ય સુરત સ્વામીના ફોન ઉપર ફોટા વગેરે મોકલ્યું છે એના દર્શન બધા ભક્તોને ઘરેથી થશે તો અત્યારે હવે ભગવાનને પૂજ્ય જ્ઞાન સ્વામી બધા ભક્તોને કરાવશે તો અત્યારે મહારાજને શુદ્ધ જળથી અભિષેકના અંતિમ સ્નાન અથવા શુદ્ધોદક સ્નાનમ ગંગાયા મુનિભિ સહેવ બહુભીર નિત્યં સ્વતંત્ર સ્વયં સ્વામીન સ્નાન કર સુકેલી સહિતં ભક્તેસ્તથા પાર્ષદે શીતં ઉષ્ણમિદં યથર્તુ સુખદં યુન્મત્ત ગંગાજલં કૃષ્ણ ત્વં વિશદં ગૃહાણ ચ મયા સ્નાનીય મંત્રાર્પિતમ કાવેરી નર્મદા વેણી તુંગભદ્રા સરસ્વતી ગંગા ચ યમુના તોયમ મયા સ્નાનાર્થમર્પિતમ ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ શુદ્ધોદક સ્નાનમ સમર્પયામિ બોલો શ્રી ઘનશ્યામ મહારાજની શુદ્ધોદક સ્નાનાંતે આચમનિયમ સમર્પયામિ મહારાજને આચમન અર્પણ કરી દઈશું મુખારવિંદ પાસે અને હવે મહારાજને મંજન કરી દેવાનું છે કહેતા મહારાજના એક એક અંગ લૂછી અને કોરા નેપકિનથી નવા નેપકિનથી ભગવાનને લૂછી લેવાના છે અને ત્યાર પછી મહારાજને પાછા પૂજાના સ્થાન ઉપર પધરાવીશું અને અભિષેક કર્યાની તમામ સામગ્રી સાઈડ પર કરી ક્લિનિંગ કરી સફાઈ કરી અને આપણે તૈયાર રહેશું એ દરમિયાન જે જે ભક્તોએ અત્યારે ઓનલાઈન 750 ઉપરાંત જે ભક્તો બેઠા છે તમામ ભક્તોને પણ આપણે એકવાર તાળીઓથી વધાવીને બધાને સાથે રાખીએ છીએ દૂર સુદૂર રહીને પણ ભક્તો પ્રેમથી મહિમાથી શ્રદ્ધાથી ભાવથી પોતપોતાના ઘરેથી મહારાજની મહાપૂજા કરી રહ્યા છે
તે તમામ ભક્તોના આપણે અહીંયા ઓનલાઈન દર્શન કર્યા, ભક્તોની ભક્તિ શ્રદ્ધા એના આપણને આના દ્વારા દર્શન થાય છે. જાણે કે મહારાજ મુક્તો સહિત પોતાને ઘરે પધાર્યા છે અને એનો પૂજન કરવાનો, એની ભક્તિ કરવાનો કેવો ભક્તોનો ઉત્સાહ અને ભાવ છે એ આપણને આ ભક્તિના ફોટાના માધ્યમે આપણને દર્શન થાય છે. એકવાર એ ભક્તોની શ્રદ્ધા અને ભક્તિને આપણે તાળીઓથી વધાવી લઈએ. જે જે ભક્તોના ફોટા આવ્યા નથી એ પણ ભક્તોને પણ આપણે તાળીઓથી વધાવીએ. બધા ભક્તો ખૂબ ભાવથી મહિમાથી મહાપૂજા કરે છે. અત્યારે મહારાજ પણ ખૂબ સરસ દિવ્ય વિવિધ ઉપચારોથી અભિષિક્ત થયા. અભિષેક કર્યા બાદ મહારાજને મંજન કરી અત્યારે મહારાજ આપણને સમક્ષ દર્શન આપીને પૂજામાં બિરાજમાન છે. મહારાજને આપણે વસ્ત્રો પરિધાન કરાવવા છે. તો હવે દરેક ભક્તો પોતાની પાસે જે નાડાછડી છે એ નાડાછડીમાંથી તૈયાર કરી અને ભગવાનને વસ્ત્ર અર્પણ કરીશું. અથ વસ્ત્રોપવસ્ત્રે સર્વભૂષાદિકે સૌમ્યે લોકલજ્જા નિવારણે મયોપપાદિતે તુભ્યં વાસસી પ્રતિગૃહ્યતાં. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. વસ્ત્રોપવસ્ત્રે સમર્પયામિ. એક ચમચી આચમન અર્પણ કરી દેશું. વસ્ત્રોપવસ્ત્રાંતે આચમનીયં સમર્પયામિ. અથ યજ્ઞોપવિતમ. ભગવાનને જનોય અર્પણ કરવાની છે. નાડાછડી લઈ લેશો અથવા તો ચોખા લઈ લેશો, બેમાંથી કઈ ના હોય તો. નવભિસ્તંતુભિર યુક્તમ ત્રિગુણમ દેવતામયમ ઉપવિતમ મયા દત્તમ ગૃહાણ પરમેશ્વર. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. યજ્ઞોપવિતમ સમર્પયામિ. યજ્ઞોપવિતાંતે આચમનીયમ સમર્પયામિ. ભગવાનને વસ્ત્ર અને જનોય અર્પણ કરી હવે ભગવાનને આભૂષણ કેતા ઓર્નામેન્ટ્સ અલંકારો અર્પણ કરવાના છે. તો એના માટે પુષ્પ અને ચોખા લેવાના છે. રત્નાઢ્ય રસના કિરીટ કટક સ્રકુંડલે ચોર્મિકા મંજીરાંગદ શંખલાદિ ભીરહમ જાંબુનદાભૂષણે હારેર્મોક્તિક નિર્મિતેશ્ચ વિવિધેર ગુચ્છાદિભિષેખરે ત્વાં ભક્ત્યાત્મજ પૂજયામિ કૃપયા ત્વં શ્રીહરે સ્વીકુરુ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. આભૂષણાનિ સમર્પયામિ. હવે મહારાજને કંકુથી ભગવાનના ભાલમાં અથવા ચરણમાં ભગવાનને ચાંદલો કરીશું. તો કુમકુમ વડે ભગવાનને ચાંદલો કરીશું. શ્રીખંડમ ચંદનમ દિવ્યમ ગંધાઢ્યમ સુમનોહરમ વિલેપનમ સુરશ્રેષ્ઠ ચંદનમ પ્રતિગૃહ્યતામ ચંદનમ પ્રતિગૃહ્યતામ. તિલક ભગત આવજો, તમે મહારાજને ત્યાં ચાંદલો કરી આપજો અને ચોખા થોડા બે દાણા હાથમાં લેતા જાઓ. અરે અરે, હવે ભગવાનને અક્ષત કેતા ચોખા અર્પણ કરવાના છે. અક્ષતાશ્ચ સુર શ્રેષ્ઠ કુમકુમાયુક્તા સુશોભિતા મયા નિવેદિતા ભક્ત્યા ગૃહાણ પરમેશ્વર. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. અક્ષતાન સમર્પયામિ. હવે ભગવાનને પુષ્પમાળા પહેરાવવાની છે. હાલા ભક્તો, હવે મહારાજને પુષ્પમાળા અર્પણ કરવાની છે. તમે માળા બનાવી હોય તો માળા, માળા ન બનાવે તો પુષ્પ હાથમાં રાખશો. ભગવાનને પુષ્પ માળા અર્પણ કરીશું. માલ્યાદિની સુગંધિની માલત્યાદિની વૈ પ્રભો મયાનિતાનિ પુષ્પાણી ગૃહાણ પરમેશ્વર ગૃહાણ પરમેશ્વર. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. સાથે બધા ભક્તો બોલજો. પુષ્પાણી પુષ્પમાલામ ચ સમર્પયામિ.
બોલો ઘનશ્યામ મહારાજની જય, હરિ કૃષ્ણ મહારાજની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. આમ કરો થોડો, નહીં બરાબર છે, ખાલી સીધો કરી દો, તમારી બાજુથી નીચે કરો થોડો, હા બસ લાંબી ડાળી રાખો, વાંધો નહીં, ચાલશે, એ મહારાજને આવી જશે. મહારાજના કંઠમાં પુષ્પમાળા, હાથમાં ગુલાબ, બીજા ગુલાબ છે આખા પેલા મહારાજના, નહીં ઓકે ચાલશે ચાલ. હવે મહારાજને મધ્યમાં બિરાજમાન કરો, ત્યાંથી પાછળથી જાઓ, લઈ લો ધીરે ધીરે. મહારાજને પૂજનના મધ્ય ભાગમાં હવે બિરાજમાન કરીશું. મહારાજ પણ વસ્ત્ર અલંકાર આભૂષણ પુષ્પ માળા વગેરે ધારણ કરી અને અતિ મનોહર દિવ્ય દર્શન આપી રહ્યા છે. એકવાર મહારાજને આપણે તાળીઓના નાદથી વધાવી લઈશું. બોલો ઘનશ્યામ મહારાજની. હવે વાલા ભક્તો, મહારાજના એક એક અંગની પૂજા કરીએ છીએ આપણે, એવા ભાવ સાથે પૂજન કરવાનું છે. ચોખાની વાટકી ડાબા હાથમાં રાખી લઈશું. તમારા ચોખા જે છે એની અંદર અબીર, ગુલાલ, કંકુ બધું થોડું થોડું મિક્સ કરી દેશો, એટલે દર વખતે લેવાની જરૂર ના પડે. એટલે તમારી પાસે જે અબીર, ગુલાલ, કંકુ છે તે ચોખાના બાઉલમાં થોડું થોડું મિક્સ જ કરી દેશો. અથ અંગ પૂજા. ઓમ, બાલા ભક્તો જે જે અંગના નામ બોલતા જાય, પાછળ પૂજયામી એ રીતે બોલી દરેક અંગની હું ભગવાનની પૂજા કરું છું એવા ભાવ સાથે ચોખા ચડાવતા જવાના છે. ઓમ વરાહાય નમઃ પાદો પૂજયામિ, ઓમ કુર્માય નમઃ ગુલ્ફો પૂજયામિ, ઓમ ઋષભાય નમઃ જંગે પૂજયામિ, ઓમ મત્સ્યાય નમઃ જાનુનિ પૂજયામિ, ઓમ વામનાય નમઃ રૂ પૂજયામિ, ઓમ નૃસિંહાય નમઃ કટિમ પૂજયામિ, ઓમ નારાયણાય નમઃ નાભિમ પૂજયામિ, ઓમ બુદ્ધાય નમઃ હૃદયમ પૂજયામિ, ઓમ કલ્કિને નમઃ કંઠમ પૂજયામિ, ઓમ કુમારાય નમઃ બાહુ પૂજયામિ, ઓમ રામાય નમઃ હસ્તો પૂજયામિ, ઓમ યજ્ઞ નારાયણાય નમઃ મુખમ પૂજયામિ, ઓમ કલ્કિને નમઃ નેત્રે પૂજયામિ, ઓમ હરયે નમઃ શ્રોત્રે પૂજયામિ, ઓમ કૃષ્ણાય નમઃ લલાટમ પૂજયામિ, ઓમ ઈષ્ટ દેવાય શ્રી સ્વામી નારાયણાય નમઃ સર્વાંગાનિ પૂજયામિ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. આ રીતે વાલા ભક્તો, અત્યારે આપણી પૂજાને વિશે મહારાજ આપણી પ્રત્યક્ષ પૂજાને અંગીકાર કરતા થતા પ્રત્યક્ષ બિરાજે છે. મહારાજ સદાય પોતાના મુક્તો સાથે નિવાસ કરીને રહે છે. મહારાજને પણ મુક્તોની સાથે જ રહેવું ગમે છે. મહારાજ એવું કહે છે, સાધુ એ મારું હૃદય છે, મને મારું ધામ જેટલું વાલું નથી, એનાથી પણ વિશેષ મને સંતો અને મારા ભક્તો વાલા છે. તો એ નાતે મહારાજને પણ એકલા ગમતું નથી, એટલે મહારાજની સાથે મુક્તોને પણ આપણે આહુત કરીશું. જે મહારાજ સુધી પહોંચવાના માર્ગમાં સૌથી વિશેષ સહાયભૂત, સૌથી વિશેષ મુખ્ય કારણભૂત જે છે એવા મુક્તો છે, તો એ મુક્તોને યાદ કરીએ. અને જે જે આવરણમાં, પાંચ આવરણથી, પાંચ પાર્ટથી અલગ અલગ મુક્તોનું આપણે આહ્વાન, સ્થાપન અને પૂજન કરીશું. આ મંત્રોથી જ્યારે આપણે મુક્તોને યાદ કરીએ, સ્મરણ કરીએ, એમનું આહ્વાન, સ્થાપન અને પૂજન કરીએ, ત્યારે મુક્તો પધારે છે અને હું એમનું આહ્વાન કરું છું, વેલકમ કરું છું. સ્થાપન એટલે એમને આસન અર્પણ કરું છું, પૂજન એટલે એમનું પૂજન કરું છું. દરેક મુક્તોના નામ બોલાશે, તે મુક્તો આપણી પૂજામાં પધારે છે એવા ભાવ સાથે દરેક ભક્તોએ પાછળ તમ આહ્વ્યામી, સ્થાપ્યામી, પૂજયામી એ રીતે ઊંચા સ્વરે બોલી અને તે મુક્તોનું પૂજન કરવાનું છે. હાથમાં ચોખાનો બાઉલ રાખવાનો છે ડાબા હાથમાં, અને જમણા હાથથી બબ્બે ચોખા લઈ તે મુક્તોનું પૂજન કરતા જશો. અથ પ્રથમ આવરણમ. ઓમ ભક્તિ ધર્માન્વિતાવતારણે શ્રીમદ આદિ નારાયણાય નમઃ.
तम आहयामि स्थापयामि पूजयामि। ओम छत्रधारिणे राम प्रतापाय नमः। तम आहयामि स्थापयामि पूजयामि। ओम तालवृंतकधारिणे इच्छारामाय नमः। तम आहयामि स्थापयामि पूजयामि। ओम ग्रहितचामर अयोध्या प्रसादाय नमः। तम आहयामि स्थापयामि पूजयामि। ओम ग्रहितचामर रघुवीराय नमः। तम आहयामि स्थापयामि पूजयामि। प्रथम आवरणना आटला मुक्तो छे, हवे एमनो आपणे विशेष पूजन करीशुं। अबीर गुलाल वाला पुष्प अने चोखा अर्पण करवाना छे। एतेभ्यो गंधम पुष्पम समर्पयामि। હવે ધૂપ અને દીપ અર્પણ કરવાના છે। ધૂપ માઘરાપયામિ દીપમ ચ દર્શયામિ। નૈવેદ્ય માટે ડ્રાયફ્રૂટ અને ફ્રૂટ એક બાઉલમાં લઈ અને બીજા આવરણના મુક્તોને મહારાજ સાથે થાળ અર્પણ કરીશું। એતેભ્યો નૈવેદ્યમ નિવેદયામિ તાંબુલમ ચ સમર્પયામિ। બીજા આવરણના મુક્તોને દક્ષિણા સ્વરૂપે દક્ષિણા અર્પણ કરવાની છે। અત્યારે જે ભક્તો પાસે પ્રત્યક્ષ દક્ષિણા સાથે ન હોય તો ચોખા અને ફૂલ અર્પણ કરી દેશો। દક્ષિણામ સમર્પયામિ અથ નિરાજનમ। પ્રથમ આવરણના મુક્તોની આરતી છે, તો દરેક ભક્તો જો આરતી કરવાના હોય તો આરતી પ્રજ્વલિત કરી દેશો। દરેક આવરણના અંતે જ્યારે વિશેષ પૂજન આવે એટલે તરત આરતી પ્રજ્વલિત કરી દેવી, જેથી કરીને ટાઈમ ન લાગે। તો અત્યારે પ્રથમ આવરણના મુક્તોની મહારાજ સાથે પ્રથમ અને અંતિમ કડીથી આરતી। બોલો ઘનશ્યામ મહારાજની જય। જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નામી આય અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી વાલે કરુણા બહુ કીધી। મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી। ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ। નિરાજનમ સમર્પયામિ દેવાભિવંદનમ આત્માભિવંદનમ। મુક્તોને આરતી અર્પણ કરી આપણે આરતી લઈ લેવાની છે। બે હાથ જોડી પ્રથમ આવરણના જે મુક્તો છે એને આપણે પ્રદક્ષિણા કરીએ છીએ, વંદન કરીએ છીએ, એવા ભાવ સાથે વંદન કરવાના છે અને પ્રદક્ષિણા। એતેભ્યો પ્રદક્ષિણામ સમર્પયામિ નમસ્કારમ ચ સમર્પયામિ। પુષ્પ હાથમાં લઈ લેશો મુક્તોને પુષ્પ અર્પણ કરવા। દદતાભીષ્ટ સિદ્ધિ મે ભગવદ અનુવર્તિ, દદતાભીષ્ટ સિદ્ધિ મે શરણાગત વત્સલા, યોયમ કૃષ્ણાદયો યુષ્માન સંપૂજ્ય પ્રણમામ્યહમ્। ઓમ શ્રીમદ આદિ નારાયણાદિભ્યો નમઃ, મંત્ર પુષ્પાંજલિમ સમર્પયામિ। ચમચીમાં જળ લેવાનું છે અને સાથે બધા ભક્તો બોલતા જવાનું છે। એતે એતે પૂજિતાઃ પૂજિતાઃ પૂજાં પૂજાં ગ્રહણંતુ ગ્રહણંતુ મયી મયી પ્રસન્નાઃ પ્રસન્નાઃ મહ્યં મહ્યં વરદા વરદા ભવંતુ ભવંતુ ઇતિ પ્રથમ આવરણમ। અંતમાં જે આપણે બોલ્યા એનો મિનિંગ એ કે આ બધા મુક્તો આપ સૌ કોઈ મહારાજમય સંલગ્ન રહેનારા છો, સતત મહારાજની સેવામાં અને મહારાજના સ્વરૂપમાં રમણ કરનારા છો, એવા હે મુક્તો આપની અમે આ પૂજા કરી, આપ અમારી આ પૂજાથી અમારા ઉપર પ્રસન્ન થજો એવી આપણે ભાવના અર્પણ કરી। દરેક આવરણના અંતે આપણે આ પ્રાર્થના પણ આવશે। તો હવે આ જ રીતે દ્વિતીય આવરણના મુક્તોની હવે પૂજાનો પ્રારંભ થાય છે। તો ફરી ચોખાનો બાઉલ હાથમાં લઈ લેશો અને તે મુક્તો જે જે મુક્તોના નામ આવે તે મુક્તોના સ્મરણ સાથે એમનું આહવાન સ્થાપન અને પૂજન કરીશું। તમ આહ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ એ રીતે દરેક ભક્તો બોલતા જશો સાથે। ઓ અથ દ્વિતીયાવરણમ્ ઓમ મુકુંદાનંદ વર્ણિંદ્રાય નમઃ। તમ આહ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ। ઓમ જયાનંદ વર્ણિંદ્રાય નમઃ। તમ આહ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ। ઓમ મુક્તાનંદ મુનિંદ્રાય નમઃ। તમ આહ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ। ઓમ ગોપાળાનંદ મુનિંદ્રાય નમઃ। તમ આહ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ। ઓમ બ્રહ્માનંદ મુનિંદ્રાય નમઃ। તમ આહ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ। ઓમ નિત્યાનંદ મુનિંદ્રાય નમઃ। તમ આહ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ। ઓમ વ્યાપકા
स्वरूपानंद मुनिन्द्राय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम स्वरूपानंद मुनिन्द्राय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम कृपानंद मुनिन्द्राय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम आनंदानंद मुनिन्द्राय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम चैतन्यानंद मुनिन्द्राय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम परमानंद मुनिन्द्राय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम अखंडानंद वरणिंद्राय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम वासुदेवानंद वरणिंद्राय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम महानुभावानंद मुनिंद्राय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम शुकानंद मुनिंद्राय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम धर्ममूर्तये आत्मानंद मुनिंद्राय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम ज्ञानमूर्तये स्वयं प्रकाशानंद मुनिंद्राय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम वैराग्यमूर्तये निष्कुळानंद मुनिंद्राय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम ऐश्वर्यमूर्तये सच्चिदानंद मुनिंद्राय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम यज्ञाय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम उपेन्द्राय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम बुद्धाय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम ऋषभाय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम दत्तात्रेयाय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम कपिलाय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम मत्स्याय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम कुर्माय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम वराहाय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम नृसिंहाय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम व्यासाय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम गजाननाय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम रामानंद स्वामिने नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम हंसाय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम परशुरामाय नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। ओम कल्किने नमः। तम आह्वयामि स्थापयामि पूजयामि। द्वितीय आवरणना आ सद्गुरु संतो अने अवतारो एनु आपणे आह्वान स्थापन अने पूजन कर्यु। द्वितीय आवरणना मुक्त अत्यारे आपणी पूजामां प्रत्यक्ष बिराजे छे, एमनु भाव पूजन कर्यु, हवे एमनु विशेष पूजन અને પરિવારના બીજા સભ્યો હોય તો આરતી પ્રજ્વલિત કરી રાખશો ત્યાં સુધીમાં આની વિશેષ પૂજામાં અબીર ગુલાલવાળા પુષ્પ અને ચોખા અર્પણ કરીશું મુક્તોને। એતેભ્યો ગંધમ પુષ્પમ સમર્પયામિ। ધૂપમાઘરાપયામિ। ધૂપને દીપમ ચ દર્શયામિ। નૈવેદ્યમ નિવેદયામિ। ડ્રાય ફ્રૂટ ફ્રૂટ સાથે તમારો બાઉલ હોય તે મુક્તોને અર્પણ કરશો। દક્ષિણા સ્વરૂપે દક્ષિણા અથવા ચોખા ફૂલ। દક્ષિણામ ચ સમર્પયામિ અથ નિરાજનમ। દ્વિતીય આવરણના મુક્તો અમે આરતી કરીશું। બોલો હરિ કૃષ્ણ મહારાજની જય। જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી। સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, ભળવંત બહુનામી આયવ સર કરુણાનિધિ। કરુણા બહુ કીધી વાલે, કરુણા બહુ કીધી। મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ, સુગમ કરી સિદ્ધિ પ્રભુ જય સદગુરુ સ્વામી। ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ। નિરાજનમ સમર્પયામિ, દેવાભિવંદનમ આત્માભિવંદનમ। બે હાથ જોડી દ્વિતીયાવરણના મુક્તોને પ્રદક્ષિણા અને નમસ્કાર। એતેભ્યો પ્રદક્ષિણામ સમર્પયામિ, નમસ્કારમ ચ સમર્પયામિ। પુષ્પ લઈ લેવાના છે। દદતાભીષ્ટ સિદ્ધિમ મે ભગવદ અનુવર્તિનઃ, યુષ્માન સંપૂજ્ય વંદેહમ હરિ સેવા સમુત્સુક। એતેભ્યો મંત્રપુષ્પાંજલિમ સમર્પયામિ પ્રણમેત। ચમચીમાં જળ રાખશો, સાથે બોલજો, એતે પૂજિતાઃ, પૂજિતાઃ, પૂજાં, પૂજાં, ગ્રહણંતુ, ગ્રહણંતુ, મયિ પ્રસન્નાઃ, પ્રસન્નાઃ, મહ્યં, મહ્યં, વરદા, વરદા, ભવંતુ, ભવંતુ। ઇતિ દ્વિતીય આવરણમ્। બોલો ઘનશ્યામ મહારાજની।
આ રીતે બે આવરણના મુક્તો આપણી પૂજામાં મહારાજ સાથે બિરાજમાન છે. આગળ ત્રીજા આવરણના મુક્તોનું આહવાન સ્થાપન અને પૂજન કરીશું. જે જે મુક્તોના આપણે નામ બોલીએ છીએ તે તે મુક્તો આપણી પૂજામાં પધારે છે અને હું એમનું ભાવથી પૂજન કરું છું એવા ભાવ સાથે ચોખા ફૂલ અર્પણ કરતા જશું. અત્યારે ત્રીજા આવરણના મુક્તોની પૂજાનો હવે પ્રારંભ થાય છે. અથ તૃતીય આવરણમ. હવે ચોખાનો બાઉલ હાથમાં બધા ભક્તો રાખી રાખશો. ઓમ ઉત્તમાય નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. વાલા ભક્તો, આ ત્રીજા આવરણની અંદર જે જે ભક્તો આવે છે એમાં બીજા આવરણમાં સદગુરુ સંતો આવ્યા અને અવતારો આવ્યા. આ આવરણની અંદર પહેલા ભક્તો આવશે, પછી સંતો પણ આવશે. ઉત્તમમાં એટલે ઉત્તમ એટલે દાદા ખાચર, હેમંતસિંહ એટલે પર્વતભાઈ, સોરી ઝીણાભાઈ, સોમવર્મણ એટલે સોમલા ખાચર, સુરવર્મણ એટલે સુરા ખાચર, આ બધા જે મહારાજના હજુરી પાર્ષદો હતા, સાંખ્યોગી ભક્તો, જે હમણાં આપણે હરલામૃત ગ્રંથની કથામાં આવ્યું હતું, રહેતા હતા ગ્રહ ઘરે પણ સાધુ જેવા વર્તમાન પાળી અને ત્યાં રહેતા હતા એવા આ ભક્તો, એની આપણે પૂજા કરીએ છીએ. ઓમ ઉત્તમાય નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ હેમંત સિંહાય નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ સોમવર્મણે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ સુરવર્મણે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ ભૃગુજીતે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ રત્નજીતે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ નાંજાય નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ અલયાય નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ નાન્નાય નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ માણિક્યે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ લક્ષાય નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ ગાલવાય નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ કુબેર સિંહાય નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ માન સિંહાય નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ ભીમાય નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ અર્જુનાય નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ પ્રેમાનંદ મુનયે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ દેવાનંદ મુનયે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ જ્ઞાનાનંદ મુનયે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ ગુણાતીતાનંદ મુનયે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ યોગાનંદ મુનયે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ પ્રજ્ઞા ંદ મુનયે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ ગોવિંદાનંદ મુનયે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ ત્યાગાનંદ મુનયે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ વિરક્તાનંદ મુનયે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ આધારાનંદ મુનયે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ નિરંજનાનંદ મુનયે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ અભેદાનંદ મુનયે નમઃ. આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ નિર્ગુણાનંદ મુનયે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ ભૂધરાનંદ મુનયે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ સુખાનંદ મુનયે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. ઓમ વિજ્ઞાનાનંદ મુનયે નમઃ. તમ આવ્યામિ સ્થાપ્યામિ પૂજ્યામિ. તૃતીય આવરણના આ મુક્તો એમનું આપણે આહવાન સ્થાપન કર્યું, હવે એમનું વિશેષ પૂજન કરવાનું છે. અબીર ગુલાલવાળા પુષ્પ અને ચોખા લઈ લેશો. એતેભ્યો ગંધમ પુષ્પમ સમર્પયામિ. ધૂપમાગરાપયામિ. દીપમ ચ દર્શયામિ. નૈવેદ્યમાં ડ્રાયફ્રૂટ બાઉલ. નૈવેદ્યમ નિવેદયામિ. તાંબુલમ ચ સમર્પયામિ. તાંબુલ એટલે મુખવાસ, એ પણ આની અંદર જ આવી ગયું છે. હવે દક્ષિણા, દક્ષિણા સ્વરૂપે દક્ષિણામ ચ સમર્પયામિ. અથ નિરાજનમ. ત્રીજા આવરણના મુક્તોની આરતી.
बोलो घनश्याम महाराज की जय। जय सद्गुरु स्वामी प्रभु, जय सद्गुरु स्वामी सहजानंद दयाड़ु, सहजानंद दयाड़ु बड़वंत बहुनामी आय अवसर करुणा निधि, करुणा बहु की दी पाले करुणा बहु की दी, मुक्तानंद कहे मुक्ति, मुक्तानंद कहे मुक्ति सुगम करी सिद्धि प्रभु जय सदगुरु स्वामी। ओम संगाय सपरिवाराय भगवते श्री स्वामीनारायणाय नमः। निराजनम समर्पयामि देवाभिवंदनम आत्माभिवंदनम। ब्याज जोड़ी त्रीजा औरणना मुक्तों ने प्रदक्षिणा करी लेवानी छे अने नमस्कार करी देवाना छे। एतेभ्यो प्रदक्षिणां समर्पयामि, नमस्कारं च समर्पयामि। हाथमां फूल राखशो। ददताभीष्ट सिद्धिं मे भगवद अनुवर्तिन, युष्मान् संपूज्य वन्देहं हरि सेवा समुत्सुक। एतेभ्यो मंत्र पुष्पांजलिं समर्पयामि प्रणमेत। चमची में जल राखशो अने साथे बोलवानू छे। एते एते पूजिताः पूजिताः पूजां ग्रहणन्तु ग्रहणन्तु मयि मयि प्रसन्ना प्रसन्ना मह्यं मह्यं वरदा वरदा भवन्तु भवन्तु इति तृतीयावरणम्। आ रीते त्रण आवरणना मुक्तोनी पूजा थई। ત્રણેય આવરણના મુક્તો પણ આપણી પૂજામાં અત્યારે બિરાજે છે। અત્યારે ચતુર્થ આવરણના મુક્તોની હવે પૂજાનો પ્રારંભ। અથ ચતુર્થાવરણમ, ચોખાનો બાઉલ હાથે લઈ લેશો અને તે મુક્તોના નામના સ્મરણ સાથે પૂજન કરતા જઈશું। ओम ऋग्वेद धारिणे नारायणानंद वर्णिंद्राय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम यजुर्वेद धारिणे आनंदानंद वर्णिंद्राय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम सामवेद धारिणे गोपालानंद वर्णिंद्राय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम अथर्ववेद धारिणे वैकुंठानंद वर्णिंद्राय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम धर्मशास्त्र धारिणे शतानंद मुनिंद्राय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम योग शास्त्र धारणे योगानंद मुनिंद्राय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम सांख्य शास्त्र धारणे भगवदानंद मुनिंद्राय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम पंचरात्र धारणे शिवानंद मुनिंद्राय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम कृष्णानंद मुनये नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम अक्षरानंद मुनये नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम सर्व ज्ञानंद मुनये नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम अद्भुतानंद मुनये नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम शून्यातीतानंद मुनये नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम तद्रूपानंद मुनये नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम शांतानंद मुनये नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम पुरुषानंद मुनये नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। विशेष पूजन हवे अबीर गुलाल वाला पुष्प चोखा वगैरह। एतेभ्यो गंधम पुष्पम समर्पयामि, धूपम आघरापयामि, दीपम च दर्शयामि। नैवेद्य माटे ड्राई फ्रूट वगैरह। एतेभ्यो नैवेद्यम निवेदयामि, तांबूलम च समर्पयामि, दक्षिणाम च समर्पयामि। दक्षिणा तरीके पुष्प चोखा वगैरह अर्पण करी देशो। હવે ચતુર્થ આવરણના મુક્તોની મહારાજ સાથે આરતી કરીશું। લેજો સમય આરતી। હરે કૃષ્ણ મહારાજની જય। જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ બળવંત બહુ નમી આય અવસર કરુણા નિધિ, કરુણા બહુ કીધી પાલે કરુણા બહુ કીધી,
मुक्तानंद कहे मुक्ति, मुक्तानंद कहे मुक्ति, सुगम करी सिद्धि प्रभु जय सदगुरु स्वामी। ओम संगाय सपरिवाराय भगवते श्री स्वामी नारायणाय नमः। निराजनम समर्पयामि देवाभिवंदनम आत्माभिवंदनम। ब्याज जोड़ी चतुर्थ आवरण मुक्तों ने प्रदक्षिणा अने नमस्कार करी लेवाना छे। एतेभ्यो प्रदक्षिणां समर्पयामि नमस्कारं च समर्पयामि। आत्मा पुष्प लई लेजो। ददताभीष्ट सिद्धिं मे भगवदनुवर्तिन युष्मान् संपूज्य वंदेहं हरि सेवा समुत्सुक। एतेभ्यो मंत्र पुष्पांजलिं समर्पयामि प्रणमेत। चमची में जल राखशो अने साथे बोलवानुं छे। बधा ऊंचा सादे साथे साथे बधा भक्तो बोलता जजो। एते एते पूजिताः पूजिताः पूजां पूजां ग्रहणन्तु ग्रहणन्तु मयि मयि प्रसन्ना प्रसन्ना मह्यं मह्यं वरदा वरदा भवन्तु भवन्तु। इति चतुर्थावरणम्। हवे वाला भक्तो अंतिम आवरणना मुक्तोनी पूजा आपणे करीशुं। अथ पञ्चमावरणम्। ॐ मया रामाय नमः। तमाव्यामि स्थापयामि पूजयामि। चोखानो बाउल हाथमां लई लेशो अने तेते मुक्तोना स्मरण साथे अनु पूजन करता जशो। ओम प्राण गोविंदाय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम लक्ष्मी रामाय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम हेमंत रामाय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम शिव याज्ञिकाय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम मोहन रामाय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम हरि शर्मणे नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम कृपा शंकराय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम खटवांगाय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम जीववर्मणे नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम काशीदासाय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम पर्वताय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम नाथजीते नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम नाचिकेताय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम नन्दुभयाय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम नरोत्तमाय नमः। तमाह्यामि स्थापयामि पूजयामि। ओम नृसिंहानंद मुनिन्द्रादि सभ्येभ्यो नमः। तान् आह्वयामि स्थापयामि पूजयामि। ओम रामसिंहादि पार्षद गंगादत्तादि हरिभक्तेभ्यो नमः। तान् आह्वयामि स्थापयामि पूजयामि। ओम जयारमा ललितादि सर्वभक्ताभ्यो नमः। ताः आह्वयामि स्थापयामि पूजयामि। ओम सर्वे अनादि प्रगट मुक्त मंडलेभ्यो नमः। तान् आव्यामि स्थापयामि पूजयामि। वाला भक्तो अंतिम आवरणना तमाम मुक्तोनू हवे विशेष पूजन। अबीर गुलाल वाला पुष्प ने चोखा। एतेभ्यो गंधम पुष्पम समर्पयामि धूपम आघरापयामि दीपम च दर्शयामि। नैवेद्य नो बाउल लई लेशो। नैवेद्यम निवेदयामि तांबूलम च समर्पयामि दक्षिणाम च समर्पयामि। आरती पंचम आवरणना मुक्तो माटे। अने वाला भक्तो आरती बाद तरत बधाज मुक्तो सहित महाराजनु आपणे जन्मंगल नामावलीना मंत्रोथी पूजन थशे। तो बधा भक्तो महापूजा करनारा भक्तो तो पूजन करशो ज, परंतु कोई घरना मेम्बरो वडील होय महापूजामां आखी पूजामां बेसी न शक्या होय तो आ जन्मंगल नामावलीना पूजनमां एमने पण थोड़ा चोखा आपी अने तैयार करशो। एमने कोई खुर्शी पर नीचे सानुकूलता न होय तो त्यां एक भगवाननुं स्वरूप अथवा तो बे बाउल आपी एक बाउलमां चोखा अने एक बाउलमां मुकता जाय। पूजन बाद एमना चोखा पण महापूजाना आपणा जे पूजन सामग्री छे तेनी साथे मेळवी देशो। तो अत्यारे पंचम आवरणना मुक्तोनी आरती करीशुं। बोलो घनश्याम महाराजनी जय। जय सदगुरु स्वामी प्रभु जय सदगुरु स्वामी सहजानंद दयाळु सहजानंद दयाळु बळवंत बहुनामी आयव सर करुणा निधि करुणा बहु कीधि फल करुणा बहु कीधि
मुक्तानंद कहे मुक्ति, मुक्तानंद कहे मुक्ति, सुगम करे सिद्धि, प्रभु जय सदगुरु स्वामी। ओम सांगाय सपरिवाराय भगवते श्री स्वामीनारायणाय नमः। निराजनम समर्पयामि, देवाभिवंदनम, आत्माभिवंदनम। ब्याज जोड़ी पंचम आवरण ना मुक्तों ने प्रदक्षिणा अने नमस्कार। एतेभ्यो प्रदक्षिणां समर्पयामि, नमस्कारं च समर्पयामि। पुष्प ले लेवाना छे। ददताभीष्ट सिद्धिं मे भगवद अनुवर्तिन, युष्मान संपूज्य वंदेहं हरि सेवा समुत्सुक। एतेभ्यो मंत्र पुष्पांजलिं समर्पयामि प्रणमेत। चमचीमां जल राखशो अने साथे बधा भक्तो बोलशो। एते सर्वे पूजिताः, पूजां ग्रहणन्तु मयि प्रसन्ना, मह्यं वरदा भवन्तु। इति पञ्चमावरणं। बोलो घनश्याम महाराजनी जय। सर्वे मुक्तमंडळनी जय। आ रीते अपनी पूजानी अंदर अत्यारे महाराज सहित तमाम मुक्तो बिराजे छे। महाराज सहित मुक्तों तालियों नाथी एक बार आप अभिवादन करीशु। आजना आ पावन पुनित दिवसे महाराज ने मुक्तो अपना घरे अपनी पूजा में अपना भाव थी पधार्या। महाराज ने मुक्तों ने अपने थैंक यू कहीशु, आपने पूजन नो लाभ आप्यो। वाला भक्तो हवे महाराज सहित मुक्तों अपने विशेष पूजन जे महाराज आखा जीवन कवन ने वर्णवता, महाराज सद्गुणों ने वर्णवता, महाराज ऐश्वर्य प्रताप ने वर्णवता, महाराज दिव्य सद्गुणों ने वर्णवता जे आ जनमंगल नामावली ना मंत्रों छे एना वडे आपणे महाराजनुं भावपूजन करीशुं। तमारी पासे विशेष फूलो होय तो फूल अने चोखाथी करजो, फूल ओछा होय तो चोखाथी करशो तो पण चालशे। तुलसी पत्र जेनी पासे होय तो तुलसीथी पण प्रारंभिक पूजन करी शकशो। तो अत्यारे महाराजना नामना स्मरण साथे भगवानना स्वरूपनुं स्मरण करी अने जनमंगल नामावलीथी पूजन करीशुं। वाला भक्तो आजे पूजनना अंतमां पूज्यपाद गुरुजीना पण आपणे सौ कोईने आशीर्वचननो लाभ लेवानो छे। पूज्यपाद गुरुजी इंडियाथी आपणा सौ कोई माटे आशीर्वाद पाठव्या छे। ત્યારબાદ આજે મહારાજનો પ્રાગટ્યોત્સવ છે તો બરાબર 10 ને 10 આપણે મહારાજના પ્રાગટ્યની પણ આરતી કરીશું, જન્મોત્સવનો લાભ લઈશું। તો અત્યારે જન્મંગલથી પૂજન। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम श्री कृष्णाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम श्री वासुदेवाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम श्री नरनारायणाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम श्री प्रभवे नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम श्री भक्ति धर्मात्मजाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम श्री अजनमने नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम श्री कृष्णाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम श्री नारायणाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम श्री हरये नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम श्री हरि कृष्णाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम श्री घनश्यामाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम श्री धार्मिकाय नमः। ओम श्री स्वामी नारायण श्री भक्तिनंदनाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। श्री बृहद्व्रतधराय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। श्री शुद्धाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। श्री राधा कृष्णेष्ट देवताय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। श्री मरुत्सुतप्रियाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। श्री काली भैरवाद्यधिभीषणाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। श्री जितेन्द्रियाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। श्री जिताहाराय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। श्री तीव्र वैराग्याय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। श्री आस्तिकाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। श्री योगेश्वराय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम श्री योगकला प्रवृत्तये नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम श्री अति धैर्यवते नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम श्री ज्ञानिने नमः। ओम श्री स्वामी नारायणाय नमः। ओम श्री परमहंसाय नमः। ओम श्री स्वामी नारायणाय नमः। श्री तीर्थ
तीर्थकृते नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री तीर्थिकार्चिताय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री क्षमानिधये नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री सदोन्निद्राय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री ध्याननिष्ठाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री तपःप्रियाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री सिद्धेश्वराय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री स्वतंत्राय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री ब्रह्म विद्या प्रवर्तकाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री पाषंडोच्छेदन पटवे नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री स्वस्वरूपाचल स्थितये नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री प्रशांतमूर्तये नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री निर्दोषाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री असुर गुरुवादि मोहनाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री अतिकारुण्य नयनाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री उद्धवाद्व प्रवर्तकाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री महाव्रताय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री साधुशीलाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री साधु विप्र प्रपूजकाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री अहिंसयज्ञ प्रस्तोत्रे नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री साकार ब्रह्म वर्णनाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री स्वामिने नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री कालदोष निवारकाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री सच्छास्त्र व्यसनाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री सद्य समाधि स्थिति कारकाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री कृष्णार्चा स्थापन कराय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री कौल द्वीषे नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री कलितारकाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री प्रकाश रूपाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री निर्दम्भाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री सर्व जीवहितावहाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री भक्ति संपोषकाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री वाग्मिने नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री चतुर्वर्ग फलप्रदाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री निर्मत्सराय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री भक्तवर्मणे नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री बुद्धिदात्रे नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री अतिपावनाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री अबुद्धिरते नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री ब्रह्मधाम दर्शकाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री अपराजिताय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री आसमुद्रांत सत्कीर्तये नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री श्रीत संस्कृति मोचनाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री उदाराय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री सहजानंदाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री साध्वी धर्म प्रवर्तकाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री कंदर्प दर्प दलनाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री वैष्णवक्रतुकारकाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री पंचायतन सन्मानाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री नैष्ठिक व्रत पोषकाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री प्रगल्भाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री निस्पृहाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री सत्य प्रतिज्ञाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री भक्तवत्सलाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री अरोषणाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री दीर्घदर्शिने नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री षडूर्मि विजयक्षमाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री निरहंकृतये नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री अद्रोहाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री ऋजवे नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री सर्वोपकारकाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री नियामकाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री उपशमस्थितये नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री विनयवते नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री गुरवे नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री अजातवैरिणे नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री निर्लोभाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री महापुरुषाय नमः। ॐ श्री स्वामीनारायणाय नमः। ॐ श्री आत्मदाय नमः। ॐ श्री स्वामीनारायणाय
नमः श्री अखंडितार्ष मर्यादाय नमः ओम श्री स्वामी नारायणाय नमः ओम श्री व्यास सिद्धांत बोधकाय नमः ओम श्री स्वामी नारायणाय नमः ओम श्री मनोनिग्रह युक्तिज्ञाय नमः ओम श्री स्वामी नारायणाय नमः ओम श्री यमदूत विमोचकाय नमः ओम श्री स्वामी नारायणाय नमः ओम श्री पूर्णकामाय नमः ओम श्री स्वामी नारायणाय नमः ओम श्री सत्यवादिने नमः ओम श्री स्वामी नारायणाय नमः ओम श्री गुणग्राहिणे नमः ओम श्री स्वामी नारायणाय नमः ओम श्री गतस्मयाय नमः ओम श्री स्वामी नारायणाय नमः ओम श्री सदाचार प्रियतराय नमः ओम श्री स्वामी नारायणाय नमः ओम श्री पुण्य श्रवण कीर्तनाय नमः ओम श्री स्वामी नारायणाय नमः ओम श्री सर्व मंगल सद्रूप नाना गुण विचेष्टिताय नमः ओम श्री स्वामी नारायणाय नमः ओम अवतारिणे श्री स्वामी नारायणाय नमः ओम श्री स्वामी नारायणाय नमः अवतारिणे श्री स्वामी नारायणाय नमः ओम श्री स्वामी नारायणाय नमः अवतारिणे श्री स्वामी नारायणाय नमः ओम श्री स्वामी नारायणाय नमः बोलो श्री घनश्याम महाराज हरि कृष्ण महाराज स्वामी नारायण भगवान की जय भक्तो आ रीते महाराज ने मुक्तो नो आपणे जनमंगल नामावली द्वारा पूजन कर्यु मूकी देजो हवाला भक्तो महाराज नो सौभाग्य द्रव्य के ताबीर गुलाल वडे पूजन करवानुं छे आ विशेष स्पेशल पूजन छे एटले आमां अबीर गुलाल वाला फूल करी अने चोखा भगवान ने अर्पण करवाना छे अबीरम गुलालम तथा चुआ चंदनमेव च नाना परिमल द्रव्यैहि प्रियतां परमेश्वर ओम सांगाय सपरिवाराय भगवते श्री स्वामी नारायणाय नमः सौभाग्य द्रव्याणि समर्पयामि हवे भगवान ने धूप अने दीप अर्पण करवाना छे वनस्पति रसोद्भूतो गंधाढ्यो सुमनोहर आघ्रेय सर्वदेवानां धूपोऽयं प्रतिगृह्यताम ओम सांगाय सपरिवाराय भगवते श्री स्वामी नारायणाय नमः धूपम आघ्रापयामि दीपम च दर्शयामि अथ नैवेद्यम वाला भक्तो महाराज ने थाळ अर्पण करवानो छे आखा बाजोट साथे तमे जे भगवान ने अर्थे थाळ तैयार कर्यो होय ते थाळ भगवान ने अर्पण करशो त्यां महाराज ने माटे जे कई तमारी भावना ने श्रद्धा प्रमाणे तमे तैयार करी होय ते थाळ भगवान ने अर्पण करशो अने भगवान ने अर्पण करेलो थाळ अने आ जे पोजिशन में अत्यारे जेवू छे पूजन एनो एक फोटो पण तमारा फोन में बधा भक्तो लई लेजो अने पछीथी हमणा हमणा जेणे मोकली दीधा छे हमणा ना मोकलता ए काले मोकलजो स्वामीना फोन पर पण आ फोटो थाळ साथेनो पण एक फोटो स्मृति माटे बधा भक्तो लई लेशो अत्यारे महाराज ने बे हाथ जोड़ी અને થાળ જમવા માટે પ્રાર્થના કરવાની છે ઓમ ઘનશ્યામાય વિદમહે હરિ કૃષ્ણાય ધીમહિ તન્ન સ્વામી પ્રચોદયાત શર્કરા ખંડ ખાદ્યાદિ દધિ ક્ષીર ઘૃતાદિભિ આહારેર ભક્ષ ભોજ્યસ્ય નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ નૈવેદ્યમ પ્રતિગૃહ્યતામ ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ બધા સાથે બોલજો નૈવેદ્યમ નૈવેદ્યમ નિવેદયામિ નિવેદયામિ વાલા ભક્તો આપણે ભાવથી જ મહારાજને થાળ અર્પણ કરીએ છીએ થાળનું ગાન નથી કરતા ટાઈમ થયો છે એટલા માટે અત્યારે એક ચમચીમાં જળ લઈ લેશો દેવાદિદેવ વિશ્વેશ સ્વામી નારાયણ પ્રભો ગૃહાણે દમ જલમ પૂર્વા પોષણાર્થમ દયાનિધે જળ છોડી દેવાનું છે ભગવાનને પંચ પ્રાણાહુતિ આપવાની છે ડાબો હાથ આગળ રાખી જમણા હાથથી આપવાનું આવી રીતે પાંચ વાર ઓમ પ્રાણાય સ્વાહા ઓમ અપાનાય સ્વાહા ઓમ વ્યાનાય સ્વાહા ઉદાનાય સ્વાહા ઓમ સમાનાય સ્વાહા ફરી એક ચમચી વચ્ચે ભગવાનને જળ એલો શિર લવંગાદિ કર્પૂરા ગરુવાસિતમ અતિ તૃપ્તિ કરમ તોયમ સ્વેચ્છયા ત્વં પિબ પ્રભો ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામી નારાયણાય નમઃ મધ્યે પાનીયમ સમર્પયામિ અથ પુનઃ પંચ પ્રાણાહુતિ ફરી
ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम व्यानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा। महाराज ने त्रण चमची जल अर्पण करीशु। उत्तरापोषणम समर्पयामि, हस्त प्रक्षालनम समर्पयामि, मुख प्रक्षालनम च समर्पयामि। आचमन माटे एक चमची फरी जल। ओम सांगाय सपरिवाराय भगवते श्री स्वामीनारायणाय नमः, नैवेद्यान्ते आचमनीयम समर्पयामि। अथ तांबूलम, महाराज ने मुखवास अर्पण करवानो छे, तमारी पासे मुखवास होय तो ये, नहीं तो ड्राई फ्रूट जे होय ते भगवान ने अर्पण करशो। पूगी फलम महद्दिव्यम नागवल्ली दलेर्युतम एलादि चूर्ण संयुक्तम तांबूलम प्रतिगृह्यताम। ओम सांगाय सपरिवाराय भगवते श्री स्वामीनारायणाय नमः, मुखवासम समर्पयामि। अथ फलार्घ्यम, भगवान ने फल अर्पण करवाना छे तो फल लई लेशो, फ्रूट तमारी पासे जे होय ते। इंदु फलम मया देव स्थापितम पुरतस्तव तेन मे सफला वाप्ति भवेत् जन्मनि जन्मनि। ओम सांगाय सपरिवाराय भगवते श्री स्वामीनारायणाय नमः, फलार्घ्यम समर्पयामि। હવે વાલા ભક્તો, મહારાજને અંતિમ દક્ષિણા અર્પણ કરવાની છે। દક્ષિણા જે ભક્તોને જે અર્પણ કરવી હોય તે મહારાજને અર્પણ કરી શકશો। હિરણ્ય ગર્ભ ગર્ભસ્થમ હેમ બીજમ વિભાવસો અનંત પુણ્ય ફલદમ અત શાંતિમ પ્રયચ્છ મે। ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ, દક્ષિણામ સમર્પયામિ। અથ નિરાજનમ, જોડી રાખો તો ફોટો એક લઈ લેશે, ત્યાં સુધીમાં સોરી, બધા ભક્તો પોતપોતાની આરતી પ્રજ્વલિત કરી દેશો। આરતી પ્રગટ કરીએ પહેલા હાલા ભક્તો, મહારાજનો જ્યારે 239મો પ્રાગટ્યોત્સવ છે ત્યારે ઘણા ભક્તોએ નાના મોટા સંતોની આજ્ઞાથી ભગવાનને રાજી કરવા નિયમો લીધા હતા। કોઈએ 239 વંદુના પાઠ કર્યા છે, એક મિનિટ, કોઈએ 239 વંદુના પાઠ કર્યા છે, કોઈ જન્મંગલના પાઠ કર્યા છે, કોઈએ 239 માળાઓ કરી છે, પ્રદક્ષિણાઓ કર્યા છે, દંડવત કર્યા છે। તે તમામ ભક્તોને આજે આપણે ભેગા રાખી અને મહાપૂજામાં અક્ષરાધિપતિ પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણને પીવડા મહારાજના ચરણોમાં એમના ભાવને એમની ભક્તિને આપણે અર્પણ કરીશું। તમે બધા ભક્તો પણ બધા ઓનલાઈન પૂજા કરી રહ્યા છો, તમે પણ મહારાજને રાજી કરવા કંઈક ને કંઈક ભજન ભક્તિ કર્યા હશે, એ મહારાજના ચરણોમાં અર્પણ કરીશું। સાથે સાથે વાલા ભક્તો, લોયાધામ પરિવારના બહેનો ભક્તોએ જ્યારે મહારાજનો 239મો પ્રાગટ્યોત્સવ છે ત્યારે 239 ભગવાનના સ્ત્રી ભક્તોના મહારાજ સાથેના જે ચરિત્રો હતા એ શાસ્ત્રોમાંથી વાંચ્યા, એમાંથી તારવ્યા અને પોતાના હાથથી બહેનોએ કાગળમાં લખ્યા છે, એ અહીંયા પીવડા મહારાજ સુધી મહાપૂજામાં અર્પણ કરવા માટે અહીંયા લાવેલા છે। તો એ 239 ચરિત્રો બહેનો ભક્તોના એ અહીંયા મહારાજને બહેનો ભક્તોના ભાવને એમની ભક્તિને અર્પણ કરીશું, આપણે કરેલા ભજનને પણ મહારાજના ચરણોમાં અર્પણ કરીશું। શ્રી વાસુદેવ વિમલામૃત ધામ વાસમ નારાયણમ નરક તારણ નામ ધેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વાં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે। કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત્ કરોમિ અદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ, નારાયણાયેતિ સમર્પયામિ। હે મહારાજ, આ જે ભક્તોએ આપને રાજી કરવા જે કંઈ નાના મોટા નિયમો લીધા એ બધા નિયમો એમની ભક્તિ આપના ચરણોમાં અર્પિત થાય છે,
તે ભક્તોને આપની મૂર્તિનું, આપના સ્વરૂપનું, આપના ભજન ભક્તિનું વિશેષ બળ આપજો એવી મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી અને આપણે અર્પણ કરીએ છીએ. અત્યારે મહારાજની મહાનિરાજન, મહારાજની અંતિમ આરતી, બધા ભક્તો પોતાના ઘરે પણ બધા મેમ્બરો સાથે ભેગા મળી અને મહારાજની આરતી કરીશું. તમે બેસી જાઓ, ભગત વગાડતા જજો. હરે હરે બોલો. ઘનશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બલવંત બહુનામી. જગણ સરોજ તમારા વંદો કર જોડી, પ્રભુ વંદો કર જોડી. ચરણે શીસ ધર્યાથી, ચરણે શીસ ધર્યાથી, દુઃખ નાખ્યા તોડી. નારાયણ નર ભ્રાત દ્વિજ કુળ તનુ ધારી, પ્રભુ દ્વિજ કુળ તનુ ધારી. પામર પતિત ઉધાર્યા, પામર પતિત ઉધાર્યા. અગણિત નર નારી નિત્ય નિત્ય નવતમ લીલા કરતાય વિનાશી, પ્રભુ કરતાય વિનાશી. અડસઠ તીરથ ચરણે, અડસઠ તીરથ ચરણે, કોટિ ગયા કાશી પુરુષોત્તમ. પ્રગટનું જે દર્શન કરશે, પ્રભુ જે દર્શન કરશે. કાળ કર્મથી છૂટી, કાળ કર્મથી છૂટી, કુટુંબ સહિત તરશે. આયા અવસર કરુણાનિધિ, કરુણા બહુ કીધી વાલે, કરુણા બહુ કીધી. મુક્તાનંદ કહે મુક્તિ, મુક્તાનંદ કહે મુક્તિ. સુગમ કરી સિદ્ધિ. જય સદગુરુ સ્વામી પ્રભુ, જય સદગુરુ સ્વામી. સહજાનંદ દયાળુ, સહજાનંદ દયાળુ, બલવંત બહુ નામી, પ્રભુ જય સદગુરુ સ્વામી. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. નિરાજનમ સમર્પયામિ દેવાભિવંદનમ આત્માભિવંદનમ. બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. ભલા ભક્તો, મહારાજની અંતિમ મહાનિરાજન આરતી આપણે કરી, હવે બે હાથ જોડી મહારાજની પ્રદક્ષિણા કરવાની છે. મહારાજ સહિત મુક્તોની પ્રદક્ષિણા ભાવથી. યાનિ કાનિ ચ પાપાનિ જ્ઞાતા જ્ઞાત કૃતાનિ ચ તાનિ સર્વાણિ નશ્યંતુ પ્રદક્ષિણાં પદે પદે. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. પ્રદક્ષિણાં સમર્પયામિ. હવે વાલા ભક્તો, મહારાજને સાષ્ટાંગ પ્રણામ વંદન કરવાના છે, દંડવત કરવાના છે. દરેક ભક્તો પોતાના ઘરે અત્યારે પાંચ પાંચ દંડવત ઓછામાં ઓછા મહારાજને અત્યારે આપણે કરીશું. આજે જ્યારે મહારાજનો પ્રાગટ્ય છે, આપણે મહાપૂજા કરી રહ્યા છીએ, મહારાજ મુક્તો સહિત આપણી પૂજામાં પ્રત્યક્ષ બિરાજે છે, ત્યારે મહારાજને ભાવપૂર્વક શ્રદ્ધાથી મહિમાથી વંદન કરીશું. દ્રગવાણી મન ઉત્તમાંગ ચરણો, જાનુ હસ્તે રહમ સાષ્ટાંગ પ્રણમામ્યુતાક્ષી કરવા, સ્વાંતોત્તમાંગેર હરે. પંચાંગમ શનકેર યથાર્થમ અવનો, ત્વદ્રક્ષ પાર્શ્વે મના તુભ્યં ત્વદ્ભવદીય પાદરજસામ. નિર્વેતન કિં કર સ્વામિનારાયણં દેવં, વંદેહં કામદં વિભુમ. લીલયા વર્તતે વિશ્વં, યસ્ય તસ્મૈ નમો નમઃ, યસ્ય તસ્મૈ નમો નમઃ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ.
નમસ્કારમ સમર્પયામિ. દરેક ભક્તો હવે પાછા પૂજામાં પોતાના સ્થાન સાથે બેસી જશો અને બંને હાથ ધોઈ નાખશો. હવે મહારાજને મંત્ર પુષ્પાંજલિ અર્પણ કરવાની છે. બંને હાથમાં ખોબામાં અંજલિમાં પુષ્પ લઈ લેવાના છે. અથ મંત્ર પુષ્પાંજલિ. ઓમ રાજાધિરાજાય પ્રસય કલ્યાણકારિણે નમો નારાયણાય પાવિતાત્મીય જનાય શ્રી વાસુદેવાય સ્વાશ્રિતાનંદ જન્મ પાપગ્ને વયં વે નમસ્કુર્મહે કૃષ્ણાય ભૂયો હરિ કૃષ્ણાય નીલકંઠાય નમો નમઃ. નાનાવિધાની પુષ્પાણી યથા કાલોદ્ભવાની ચ પુષ્પાંજલિં મયા દત્તં ગૃહાણ પરમેશ્વર. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. મંત્ર પુષ્પાંજલિં સમર્પયામિ. હવે મહારાજને ભગવાન છે, સર્વે કોઈ રાજાઓના પણ રાજા છે, સર્વે કોઈ કારણના કારણ છે. રાજાધિરાજ મહારાજને અષ્ટ રાજોપચાર અર્પણ કરવાના છે, છત્ર ચામર વગેરે. અહીંયાથી રાજોપચારના નામ બોલાશે. તમે ચોખા ચોખા અને ફૂલ બંને હોય તો બંને, નહીંતર એકલા ચોખા પણ ચડાવી શકશો. અથ રાજોપચારાઃ. ઓમ રાજાધિરાજાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. તમ છત્રમ સમર્પયામિ. સમર્પયામિ બોલી તે આ ઉપચાર ભગવાનને અર્પણ કરશો. ચામરમ સમર્પયા, દર્પણમ સમર્પયા, વ્યજનમ સમર્પયામિ, સૂર્યમુખીમ સમર્પયામિ, નૃત્યમ સમર્પયામિ, ગીતમ સમર્પયામિ, વાદ્યમ ચ સમર્પયામિ, અષ્ટરાજોપચારાન સમર્પયામિ. હવે વાલા ભક્તો, મહારાજને અંતમાં પ્રાર્થના કરી લેવાની છે. આપણે જે સંકલ્પથી મહારાજની મહાપૂજા કરી એનો સંકલ્પ, યજમાન પરિવારના જે જે ભક્તોના જે જે સંકલ્પો છે એને મહારાજ પૂર્ણ કરે. દુનિયામાં આવેલું કોરોના વાયરસનું સંકટ, એનાથી જલ્દી દુનિયા બહાર આવે, એનું યોગ્ય નિરાકરણ વહેલીસરે મળે અને એમાં એ આવી રહેલા સંકટમાંથી જીવો મુક્ત થાય એવી પણ મહારાજના ચરણોમાં પ્રાર્થના કરી. અને અંતિમ પ્રાર્થના. હે નીલકંઠ શરણાગત જીવપાલમ સંસાર સિંધુ પતિતોદ્ધરણેક કૃત્યમ સ્વાનામ સુખમ વિતરિતું ધૃતનેક રૂપમ પ્રાપ્તોસ્મિ ભક્તિ તનયમ શરણમ હરિમ ત્વામ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ ત્વમેવ સર્વમ મમ દેવ દેવ કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતે સ્વભાવાત કરોમિ અદ્યત સકલમ પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ. નિજાશ્રિતાનામ સકલાર્તિહંતા સધર્મ ભક્તેરવનમ દાતા સુખાનામ મનસેપ્સિતાનામ તનોતુ કૃષ્ણોખિલ મંગલમ નઃ. ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ. પ્રાર્થનાપૂર્વક નમસ્કારાન સમર્પયામિ. મહારાજના ચરણોમાં આપણે સૌ કોઈ પ્રાર્થના કરી. હવે વાલા ભક્તો, મહારાજને મુક્તો આપણી પૂજા સ્વીકારી, આપણી પૂજામાં પધાર્યા, આપણા ઉપર ખૂબ મોટી કૃપા કરી, મહારાજને મુક્તોની હવે ક્ષમા યાચના કરવાની છે કે હે મહારાજ, અમારાથી પૂજામાં વિધિમાં મંત્રોચ્ચારણમાં કંઈ ભૂલ થઈ હોય તો મહારાજ અમને માફ કરજો, અમારી પૂજાને સંપૂર્ણ ગણી અમારા ઉપર પ્રસન્ન રહેજો, એમ પ્રાર્થના કરી 11 વાર મનમાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ મંત્રનો જાપ કરવાનો છે. આવાહનમ ન જાનામી ન જાનામી તવાર્ચનમ પૂજામ ચૈવ ન જાનામી ક્ષમસ્વ પરમેશ્વર અન્યથા શરણમ નાસ્તિ ત્વમેવ શરણમ મમ તસ્માત્ કારુણ્ય ભાવેન રક્ષ માં પુરુષોત્તમ ગતમ પાપમ ગતમ દુઃખમ ગતમ દારિદ્ર્યમેવ ચ આગતા સુખ સંપત્તિ પુણ્યોહમ તવ દર્શનાત્ મંત્રહીનમ ક્રિયાહીનમ ભક્તિહીનમ સુરેશ્વર યત પૂજિતમ મયા દેવ પરિપૂર્ણમ તદસ્તુ મે યદક્ષર પદ ભ્રષ્ટમ માત્રાહીનમ ચ યદ ભવેત તત્સર્વમ ક્ષમ્યતામ દેવ પ્રસીદ પરમેશ્વર યસ્ય સ્મૃત્યા ચ નામોક્ત્યા તપો યજ્ઞ ક્રિયાદિષુ ન્યૂનમ સંપૂર્ણતામ યાતિ સદ્યો વંદેતમચ્યુતમ અપરાધ સહસ્રાણી ક્રિયંતે હરનિશમ મયા
दासोयम इति माम मत्वा क्षमस्व परमेश्वर। ओम सांगाय सपरिवाराय भगवते श्री स्वामी नारायणाय नमः। प्रार्थना पूर्वक क्षमापनम समर्पयामि। हवे वाला भक्तो હવે વાલા ભક્તો મહારાજ અને મુક્તો આપણી પૂજામાં પધાર્યા, આપણા ભાવને આપણી પૂજાને અંગીકાર કરી હવે મહારાજને પ્રાર્થના કરીએ, મુક્તોને પ્રાર્થના કરીએ કે હે મહારાજ, જેમ અમારી પૂજામાં આવીને આપે અમારી પ્રગટ પૂજાને સ્વીકારી, એવા ને એવા અમારા હૃદયમાં, અમારા પરિવારમાં, અમારા ઘર મંદિરમાં કાયમ અમારી સાથે નિત્ય નિવાસ કરી અને આપના પ્રગટ સેવાનું અમને સુખ આપજો એવા ભાવ સાથે પૂજામાંથી મહારાજ અને મુક્તોને વિસર્જિત કરીશું। બે હાથ જોડી પ્રાર્થના સાથે વિસર્જન। श्रद्धा पूर्व मनेन चारु विधिना शश्वन महापूजनम स्वस्येवाचरते स्वधर्मरतये भक्त्या सर्वात्मना दिव्यं भूरितदीप्सितं प्रददतं सर्वोत्तमं सन्मुखं त्वामात्मेश विसर्जयामि हृदि मे सर्वांगदेवेशः स्वस्थानं गच्छ देवेश पूजामादाय मां किम् इष्टकाम प्रसिद्ध्यर्थं पुनरागमनाय च। ત્રણ વાર ભગવાનના સ્મરણ સાથે આચમન કરીએ છીએ, અભાવ સાથે જળ છોડવાનું છે। ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ, ઓમ શ્રી હરિકૃષ્ણાય નમઃ, ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમઃ। ચમચીમાં જળ રાખી સાથે બોલજો, ઓમ સાંગાય સપરિવારાય ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમઃ। પ્રિયતા નમઃ। છોડી દેશો જળ। સર્વે ભવંતુ સુખિન, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત્। બોલો શ્રી ઘનશ્યામ મહારાજની, હરિકૃષ્ણ મહારાજ સ્વામિનારાયણ ભગવાનની જય।